विद्यार्थी मित्रों वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 2 परमाणु बंधारण चैप्टर नी अंदर आपणे चर्चा करता था, बराबर। चैप्टर ना अंत तरफ आपणे जई रह्या छे। आगळना लेक्चर नी अंदर ए पण इम्पोर्टंट लेक्चर हतो, कारण एवुं छे कि भाई कक्षको छे एना प्रकार केटला होय, एना आकार केवो होय, ए आकारनी अंदर इलेक्ट्रॉन मळवानी संभावना शून्य क्यां होय, कारण के जुदी जुदी कक्षकनी अंदर आकार जुदा होवाने कारणे ए जुदी जुदी कक्षकमां नोड छे ए जुदी जुदी जग्या उपर होय, कारण के समतल ऊपर आधार राखे, दरेक कक्षक छे एनुं समतल जुदुं होय, बराबर छे। ए नी ऊपर वात करी, एस कक्षकनो आकार गोळाकार, एना माटे नोड छे, नोड एटले तो के इलेक्ट्रॉन मळी आवानी संभावना शून्य होय एने आपणे नोड कहेता था, बराबर। तो एस कक्षक माटे नोडनी संख्या तमारे जोती होय तो एन माइनस वन, बराबर छे। त्यार पछी आपणे चर्चा करी थी पी कक्षकनी त्रण प्रकार होय, पी एक्स, पी वाय अने पी झेड। आकार एनो डम्बेल के बे दड़ाओ ज्यां भेगा थाय ए भेगा थाय ए जग्या उपर इलेक्ट्रॉन मळवानी संभावना शून्य होय, जेने आपणे शुं कीधुं तुं, गोलीय नोड अथवा तो त्रिज्या गति नोड, जेनुं सूत्र होतुं आपणी पासे एन माइनस एल माइनस वन अथवा तो एन माइनस टू, बराबर। त्यार पछी आपणे वात करी हती डी कक्षकनी, तो पांच प्रकार होय, याद राखवानुं हतुं केम, तो के डी एक्स वाय, डी वाय झेड, डी झेड एक्स, डी एक्स स्क्वेर माइनस वाय स्क्वेर अने डी झेड स्क्वेर, बराबर। आ पांच प्रकार होय डी कक्षकना, डबल डम्बेल एनो आकार होय, बराबर छे। एफ कक्षक अनियमित आकार होय, सात प्रकार एना होय। डी कक्षकनी अंदर ज्यां इलेक्ट्रॉन मळी आवानी संभावना शून्य, जेने आपणे कीधुं હતું કોણીય નોડ, બરાબર, અને એનું સૂત્ર થાય એલ, બરાબર, અથવા તો એંગ્યુલર નોડ, એને કહેવાય કોણીયને ઇંગ્લિશમાં શું કહેવાય, એંગ્યુલર નોડ, બેયને ભેગા કરો તો તમે જનરલી એનું સૂત્ર છે એ કુલ નોડ, જેને કહીએ કે એંગ્યુલર નોડ વત્તા ગોલીય નોડ, આ બંનેનો રેડિયલ નોડ, આ બંનેનો સરવાળો કરો એટલે તમને મળે એન માઇનસ વન। એ ઉપરાંત અમુક જે ડબલી કે નીટ માટેના મેં તમને બે ત્રણ સૂત્રો આપ્યા હતા જે તમને કામ આવે, બરાબર। શું આપ્યું હતું કે ભાઈ કક્ષકીય કોણીય વેગમાન જે તમારું છે, કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો કક્ષકીય કોણીય વેગમાન એ શું હતું તમારી પાસે, તો કે અંડર રૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન એચ અપોન ટુ પાઈ, એચ અપોન ટુ પાઈને એચ કટ પણ કહેવામાં આવે છે, બરાબર। એવી જ રીતે હતું ધરાભ્રમણ કોણીય વેગમાન, બરાબર, ધરી ઉપર ગતિ કરતું હોય એના માટે હતું, તો કે અંડર રૂટ એસ ઇન્ટુ એસ પ્લસ વન ઇન્ટુ એચ અપોન ટુ પાય। ત્યાર પછી આપણે વાત કરી હતી કે કોઈ પણ કક્ષકમાં કોણીય નોટ, કોઈ પણ કક્ષકમાં, બરાબર છે, એંગ્યુલર નોટ અને કોઈ પણ કક્ષકમાં કુલ નોટ। પછી એક વાત કરી હતી આપણે સ્પિન ભ્રમણ ટુ એસ પ્લસ વન, અને એમાં એસ એટલે કહેવાય કુલ સ્પિન, એનું સૂત્ર હતું એન ક્રોસ વન હાફ, અને એન એટલે હતી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, ઓકે। એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કોને કહેવાય ને એ બધી ચર્ચા આપણે ઇલેક્ટ્રોન રચના ભણશું એટલે એની કરશું। અત્યારે આપણે હવે વાત કરવી છે કે ભાઈ જુદી જુદી કક્ષકોનો આકાર જોયા પછી આપણે વાત કરવી છે કક્ષકોની ઉર્જા, શેની વાત કરવી છે, કક્ષકોની ઉર્જા છે એના ઉપર આપણે ચર્ચા આજના લેક્ચરની અંદર કરવી છે। કે ભાઈ કક્ષકો છે એની ઉર્જા કેટલી હોય, કેવી હોય, સર તમે શું કહેવા માગો છો, કઈ રીતે કક્ષકની ઉર્જા સમજાવવા માગો છો, કે બરાબર એક્ઝેક્ટ ક્લિયર નથી થતું એવું લાગે તમને કદાચ। એસ કક્ષક છે તો વન એસ, ટુ એસ, થ્રી એસ, ફોર એસ, ફાઈવ એસ આવું હોય, બરાબર। પી કક્ષક હોય તો વન પી, ટુ પી, થ્રી પી, વન પી તો ન હોય, એમ સોરી ફોર દેટ, ટુ પી, થ્રી પી, ફોર પી, ફાઈવ પી, બરાબર। ત્યાર પછી તો કે સર ડી કક્ષક હોય તો થ્રી ડી, ફોર ડી, ફાઈવ ડી, સિક્સ ડી, સેવન ડી, એફ હોય તો ફોર એફ, ફાઈવ એફ, સિક્સ એફ, મેં તમને કીધું હતું એસ થી વન એસથી ચાલુ થાય, પી હોય તો ટુ પીથી ચાલુ થાય, ડી હોય તો થ્રી ડીથી ચાલુ થાય, એફ હોય તો ફોર ડીથી ચાલુ થાય, ફોર એફથી ચાલુ થાય। તો આ કક્ષકોની ઉર્જા કેવી રીતે હશે સર, આ કક્ષકો છે એ કેવી રીતે ભરે, પહેલી વાત હું તમને કરું કે આપણી પાસે માનો આ
પરમાણુનું કેન્દ્ર છે. અહીંથી હું એમ કહું, આપેલી કક્ષા પછી બીજી પછી ત્રીજી કક્ષા શબ્દ બોલું છું. હવે આ કક્ષાની અંદર કક્ષકો હોય જે તમને ખબર છે, આ કક્ષાની અંદર કક્ષકો હોય એ તમને ખ્યાલ છે. બે રીતે મારે આ કક્ષકોની ઉર્જાની વાત કરવી છે, હાઇડ્રોજન પરમાણુ માટે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની કે કક્ષાની ઉર્જા છે એ કેટલી હોય. સપોઝ હું તમને કહું કે અહીંયા હું એમ કહું છું કે n ઇક્વલ ટુ 1 અને પછી હું કહું છું કે n ઇક્વલ ટુ 2 કક્ષા થઈ, આ કક્ષા થઈ k, આ કક્ષા થઈ l. હવે પહેલી કક્ષા છે તો એની અંદર કક્ષકો કેટલી, મેં તમને સૂત્ર આગળ શીખવાડેલું છે કે કક્ષકોની સંખ્યા ઇક્વલ ટુ એન સ્ક્વેર. પહેલી કક્ષાની અંદર કક્ષકો કેટલી હશે, તો કે 1 સ્ક્વેર, તો કે એક કક્ષક હોય. કઈ હોય? એક કક્ષક હોય. અને એક થી ચાલુ થાય એ કક્ષક કઈ હોય? એક કક્ષક એટલે કઈ? તો કે પહેલી જ આવે સીધી 1s. કઈ કક્ષક આવે? 1s. બરોબર, જો યાદ રાખવાનું કે પહેલી કક્ષક સીધી છે ને એ s હોય, પછી બીજી p, ત્રીજી d, ચોથી f. તો પહેલી કક્ષક આવે એ કઈ કક્ષક આવે? તો કે પહેલી કક્ષક આવે 1s કક્ષક આવે. બીજી કક્ષા છે તો એની અંદર કક્ષકો કેટલી? તો કે ભાઈ 2 સ્ક્વેર કરો તો કે બીજી કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા થાય 4. બરોબર, એ કઈ કઈ? જો બીજી કક્ષા છે તો એની અંદર કઈ કઈ કક્ષકો આવે? તો કે પહેલી શરૂઆત કરવાની, s કક્ષકના કેટલા પ્રકાર? તો કે 1. p કક્ષકના કેટલા? તો કે 3. ટોટલ કેટલી થઈ? તો કે 4. ઓકે, તો બીજી કક્ષાની અંદર બે જ કક્ષક હોય, કઈ કઈ? તો કે s અને p. ત્રીજી કક્ષા તમે લ્યો તો ટોટલ કેટલા થાય? તો કે 9. તો કે s ના 1, p ના 3 અને d ના 5. એ પ્રમાણે આગળ આગળ તમારે ચાલતું જવાનું. બરોબર, વાત મારે કરી છે કક્ષકોની ઉર્જા કેવી છે, હું એના સંદર્ભની અંદર આવવા માંગુ છું કે કઈ કઈ કક્ષકોની ઉર્જા કયા પ્રમાણની અંદર હોય અને કેટલી હોય એ બાબતની આપણે ચર્ચા કરવી છે. તો કક્ષકોની સંખ્યા માટે n સ્ક્વેરનું સૂત્ર લઈ કોઈ હાઇડ્રોજન પરમાણુ માટે મારે જોવી હોય, બરોબર, તો માનો હું એમ કહું બી પહેલાં 1s, એના કરતાં વધારે ઉર્જા કોની હોય? તો કે પછી 2s આવે અને 2p આવે. બીજી કક્ષા માટે બે જ કક્ષકો આવે, 2s અને 2p, કારણ કે pના 3 પ્રકાર પડે, 1 પછી 2r. તો 2s અને 2p ઉર્જા બેની સમાન થાય. ત્યાર પછી કોણ આવે? તો કે પછી હવે આગળ વધી, બીજી કક્ષા તો ભરાઈ ગઈ, હવે કઈ કક્ષાની અંદર આવે? સમજમાં આવે છે મારી વાત આખી કે નથી મગજમાં બેઠતું? ઓકે, પહેલા હું તમને સરળ ભાષામાં સમજાવું કે n બરાબર 1 તો કક્ષકો કેટલી થાય? તો કે કક્ષકો 1. કઈ કઈ થાય? તો કે પહેલી જ આવે, કઈ આવે? 1s. પછી હું કહું કે n બરાબર 2 તો કક્ષકો કેટલી આવે? તો કે સર કક્ષકો આવે 4. ખબર પડે ને કક્ષકોની સંખ્યા n સ્ક્વેર. 4 તો કઈ કઈ આવે? તો કે પહેલા તો જે હતી એની પાછી આવે, સોરી 2 છે એટલે પહેલા કઈ આવશે? અહીંયા શું લખાય? 2s. બીજી કક્ષા છે ને, ખબર કેમ પડે બીજી કક્ષા છે? 2s. 2s ના એક પ્રકાર અને 2p ના 3. ટોટલ કેટલી થઈ ગઈ? 4 કક્ષકો થઈ ગઈ ને. 2p ની અંદર કઈ કઈ 3 હોય? 2px, 2py, 2pz. પછી વાત કરું હું કે સર n બરાબર 3 તો કક્ષકો કેટલી હોય તમારી પાસે? તો કે સર કક્ષકો હોય 9. કઈ કઈ? તો કે ત્રીજી કક્ષા છે તો હું લખવાનું, પહેલા s હોય તો કે 3s, 3p અને 3d. આ તમને ખ્યાલ હોવો જોઈએ જ, બરોબર, કારણ કે n બરાબર 3 હોય તો કક્ષકો કહો એટલે l નું મૂલ્ય છે એ 0, 1 અને 2 આટલું હોય. એ જ પ્રમાણે હવે ખબર પડે છે n બરાબર 4 લઉં તો શું આવે? તો કે કક્ષકો કેટલી આવે? 16. બરોબર, 4s, 4p અને 4d અને કોણ આવે? 4f. આ પ્રમાણે દરેકની અંદર કક્ષકો છે એ સમાતી જાય આગળ ઉપર, જેમ જેમ તમે આગળ વધતા જાઓ, બરોબર, એમ એમ તમારા માટે એ કક્ષકો છે એની સંખ્યા એ આગળ આગળ વધતી જાય. તો આમાંથી સર ઉર્જા છે
કોની કોની કેટલી હોય? પહેલી કક્ષા છે એની અંદર એક જ કક્ષક આવે વનેશ, બીજી કક્ષા છે એલ એની અંદર બે કક્ષકો, આમ ટોટલ તમે જુઓ તો ચાર કક્ષકો થઈ. આ કેટલી થઈ? ચાર. અહીંયા કેટલી થાય? નવ. બરોબર, કારણ કે અહીંયા ટુ પી એક્સ આવી રીતે હશે, ટુ પી એક્સ, ટુ પી વાય, ટુ પી ઝેડ. અહીંયા પણ શું હશે? થ્રી પી વાય, સોરી ફોર ધેટ, થ્રી પી એક્સ, થ્રી પી વાય, થ્રી પી ઝેડ. અહીંયા શું હશે? થ્રી ડી એક્સ વાય, થ્રી ડી વાય ઝેડ, થ્રી ડી ઝેડ એક્સ, થ્રી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને થ્રી ડી ઝેડ સ્ક્વેર. આવી રીતે કક્ષકો હશે. એટલે મેં સીધી ખાલી થ્રી ડી જ લખ્યું, પણ થ્રી ડી ની અંદર આ પાંચ પેટા પ્રકાર એના પડે એ તમને ખબર છે. ડી કક્ષક છે એના પાંચ પ્રકાર છે, પી કક્ષક છે એ પછી થ્રી પી, જો થ્રી પી હોય તો થ્રી પી એક્સ, થ્રી પી વાય, થ્રી પી ઝેડ, ટુ પી હોય તો ટુ પી એક્સ, ટુ પી વાય, ટુ પી ઝેડ. કારણ કે બીજી કક્ષાની કક્ષકો છે એટલે આગળ બે આવે. તમને ખબર કેમ પડે? મને હું એમ કહું કે ટુ પી છે તો આનો મતલબ શું થાય? કે બીજી કક્ષાની પી કક્ષક. હું એમ કહું કે ફોર પી તો શું કહે? બીજી કક્ષાની, સોરી ચોથી કક્ષાની પી કક્ષક. હું એમ કહું કે ફાઈવ ડી તો એનો મતલબ શું થાય? તો કે પાંચમી કક્ષાની ડી કક્ષક. કક્ષા પાંચમી છે એની ડી કક્ષક છે. હું એમ કહું કે સિક્સ એફ તો આનો મતલબ શું થાય? તો કે ભાઈ છઠ્ઠી કક્ષાની એફ કક્ષક. હું એમ કહું કે સેવન એસ તો એનો મતલબ શું થાય? સાતમી કક્ષાની એસ કક્ષક. બરાબર છે? મગજમાં બેઠું આખી વસ્તુ? ઓકે. હું પેલા હાઇડ્રોજન માટે વાત કરું તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન હોવાના કેટલા છે? તો કે એક જ હશે. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે, બાકી આ બધી કક્ષકો એમને ખાલી પડી રહેશે. પરમાણુમાં કક્ષકો તો હશે પણ એ બધી કેવી હશે? ખાલી. એમાં કાંઈ ઇલેક્ટ્રોન ફિલેક્ટ્રોન કાંઈ હશે નહીં. તો હાઇડ્રોજન પરમાણુ માટે જો હું ઉર્જાની વાત કરું, ઉર્જા તો કેમ હશે? તો કે પેલા વન એસ એના કરતા ક્યાં આવે? તો કે 2s અને 2p આ બેની ઉર્જા સમાન રહેશે, બીજી કક્ષાની ઉર્જા સમાન. ત્યાર પછી આગળ ચાલુ તો શું કહેવાય? તો કે 3s, 3p, 3d. એના કરતા આગળ ચાલુ તો શું કહેવાય? તો કે 4s, 4p, 4d અને 4f. પછી આગળ મારે ચાલવું હોય તો ચલાય શું? 5s, 5p, 5d, 5f આ પ્રમાણે આગળ ચાલે. પણ પહેલી કક્ષા કરતાં કોની ઉર્જા વધારે છે? બીજી કક્ષાની. બીજી કક્ષા કરતાં કોની ઉર્જા વધારે છે? ત્રીજી કક્ષાની. ત્રીજી કક્ષા કરતાં કોની ઉર્જા વધારે છે? ચોથી કક્ષાની. પણ એક વસ્તુ મગજમાં બેઠી, એક વસ્તુ ક્લિયર થઈ, શું? કે આ પહેલી કક્ષામાં તો એક જ કક્ષક છે, બીજી કક્ષામાં જે કક્ષકો છે ને એની ઉર્જા સમાન છે. કારણ કે બીજી કક્ષામાં તો ઇલેક્ટ્રોન જ નથી. ઇલેક્ટ્રોન છે એ માત્ર ને માત્ર ક્યાં છે? તો કે પહેલી કક્ષામાં જ છે, બીજી કક્ષામાં ક્યાંય ઇલેક્ટ્રોન છે નહીં. બરોબર છે? તો 2s 2p ની ઉર્જા સમાન. ત્રીજી કક્ષા તો એની જે કક્ષકો છે એની ઉર્જાઓ સમાન. ચોથી કક્ષા તો એની જે કક્ષકો છે એની ઉર્જા પણ સમાન છે. હજી અહીંયા તો આપણે લખ્યું નથી, કારણ કે અહીં મારે 2p લખું તો 2pમાં હજી તો ત્રણ કક્ષકો આવે, 2px, 2py ને 2pz. અહીંયા માનો કે ડીમાં જાઓ તો અહીંયા ડીમાં હજી પાછી પાંચ આવે, અહીંયા એફમાં જાઓ તો એફમાં હજુ સાત આવે, સાત. બરોબર? તો કહેવાનો આખો મતલબ એવો છે કે આ કક્ષકો છે હાઇડ્રોજન પરમાણુ માટે આવી રીતે ઉર્જા હોય. કેવી રીતે હોય? મારે જો આને ઉર્જાના સંદર્ભની અંદર લખવું હોય, બરોબર છે, તો ઉર્જાના સંદર્ભની અંદર હું હાઇડ્રોજન પરમાણુ છે એને આવી રીતે લખી શકું. કેવી રીતે? કે આ પહેલી કક્ષક મેં લખી, બરોબર છે, અને હું લખું વન એસ, પછી એના કરતાં ઉર્જા થોડીક વધારે છે કોની? તો કે અહીંયા લખું ટુ એસ, અને આમ લખું, આ કોની લખી? મેં ટુ પીની. હું કામે તો કે પી ના ત્રણ પ્રકારો. પછી આગળ થોડુંક લખું તો અહીંયા હું લખું થ્રી એસ, પછી અહીંયા થ્રી પી, પછી અહીંયા હું પાંચ કટકા કરું, આ કોના કરું? થ્રી ડી. આગળ ચાહું તો શું લખાય? તો કે આ ફોર એસ, પછી અહીંયા તો કે આ ત્રણ ભાગ લખું ફોર પીના, પછી અહીંયા આ પાંચ ભાગ લખું ફોર ડીના, પછી અહીંયા આ સાત ભાગ લખું ફોર એફના. આવી રીતે આ ઉર્જા છે એ આગળ વધતી જાય છે. પણ આ કોના માટે છે? તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇ
હાઇડ્રોજન પરમાણુ માટે આ આપણે ઉર્જા છે એ હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનો ક્રમ છે એ આવી રીતે કંઈક આપણે લખેલો છે, બરાબર છે કે આવી રીતે હાઇડ્રોજન પરમાણુની અંદર ઉર્જા છે એ આવી રીતે હોય કે પહેલાં 1s માં હોય, પછી એના કરતાં વધારે ઉર્જા 2s અને 2p ની ઇક્વલ છે, જુઓ 3s 3p 3d, 4s 4p 4d, 4f આગળ જાઓ તો 5s 5p 5d 5m ચાલે, પણ અહીંયા ઇલેક્ટ્રોન માત્ર અહીંયા જ છે, હાઇડ્રોજન છે એટલે એક જ 1s માં છે. હવે આ હાઇડ્રોજન માટે આ જે અવસ્થા છે ને, આ જે કક્ષક છે ને, આને ધરા અવસ્થા બોલાય. કઈ અવસ્થા બોલાય? એને ધરા અવસ્થા. હવે જો આ ઇલેક્ટ્રોન એ ઠેકડો મારી અને અહીંયા આવે, અહીંયા પછી ન હોય, અહીંયા આવે, અહીંથી ઇલેક્ટ્રોન ઠેકડો મારી અને અહીંયા આવે તો આ કક્ષા છે એ એના માટે ઉત્તેજિત અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? એના માટે એ પછી અહીંયા આવે, આપણે કહે ને પહેલા કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય, તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે. યાદ કરો બોહર નમૂનામાં આપણે દાખલા ગણતા હતા, બધા આવી રીતે વાત કરતા હતા કે ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઠેકડો મેં નહીં આવે. હવે તમે અહીંથી આમ કહો, કંઈથી કહો, એ બધું એક જ થયું. આ ગોળ છે, આ મેં તમને સીધા દર્શાવ્યા છે. સમજમાં આવે છે આખી બાબત? કે ઇલેક્ટ્રોન છે એ ધરા અવસ્થામાંથી અહીંયા જો, એટલે આપણે શું કહેતા હતા કે ઇલેક્ટ્રોન છે અહીંથી ઉપર જાય, પહેલાં શોષણ કરે પછી તે ક્યાં જાય? ઉપર. ઉપરથી પાછો નીચે આવે તો એ ઉત્તેજિતમાંથી પાછો ક્યાં આવે? ધરા અવસ્થા અથવા તો સ્થિર અવસ્થા અથવા તો સ્થાયી અવસ્થા કહેતા, અહીંયા આપણે અસ્થાયી કહેતા. લાંબો સમય ન રહી, હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત કરો, એટલે એક જ ઇલેક્ટ્રોન છે અહીંયા. જો એક જ ઇલેક્ટ્રોન હોય તો આ પ્રમાણે ઉર્જા છે એનો સંદર્ભ ભરીએ. અને બીજી અગત્યની વાત હંમેશા યાદ રાખજો કે પહેલી કક્ષા હશે બરોબર એ કેન્દ્રની નજીક હશે, એટલે આકર્ષણ બળ વધારે હશે. બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની વાત કરું છું, કારણ કે કેન્દ્રમાં ધન ભાર હોય ને ઇલેક્ટ્રોન પાસે ઋણ ભાર હોય, બરાબર છે? તો એના કારણે એ જેમ જેમ દૂર જતા જશે એમ કેન્દ્રથી એનું આકર્ષણ બળ છે એ કેવું થતું જશે? તો કે ઘટતું જશે, બરાબર. ઓકે, આ હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરી. હવે હું બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે વાત કરું. શેના માટે વાત કરવી છે મારે? બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે ઉર્જા અથવા તો કક્ષકોની ઉર્જા, બરોબર. અહીંયા કક્ષકોની ઉર્જા કરું, અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરી. હાઇડ્રોજન પરમાણુ માટે ઇઝ ઇટ ક્લિયર? તમારા મગજની અંદર બરાબર બેઠું કે કેવી રીતે હું ચર્ચા કરવાની વાત કરું છું કે કેવી રીતે હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે, બરાબર છે? આવી રીતે એનો ઉર્જાનો ક્રમ હોય છે કે ભાઈ પહેલી કક્ષા હોય પછી બીજી કક્ષા ત્રીજી, બરાબર. આ એની ધરા અવસ્થા કહેવાય, પછી ઉપર ઇલેક્ટ્રોન જાય તો એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. જ્યાં ઇલેક્ટ્રોન છે એને એની ધરા અવસ્થા કહેવાય, એમાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય તો, કક્ષકમાં જાય તો નહીં, 2s માંથી 2p માં જાય તો એને ઉત્તેજિત થયો કહેવાય નહીં, બરાબર છે? ઓકે, ચાલો. હવે આ ઇલેક્ટ્રોન છે એ બહુ ઇલેક્ટ્રોનીય હોય તો એના માટે શું થાય? તો કે ભાઈ બહુ ઇલેક્ટ્રોનીય હોય ને તો એના માટે આ ક્રાઇટેરિયા છે ને એ બદલી જાય. આવો ન રહે, બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઉર્જાનો ક્રમ હાઇડ્રોજન જેટલો ન રહે. કારણ કે કારણ એની પાછળના ઘણા બધા છે, બરાબર. કેવી રીતનો ક્રમ હોય અને શા માટે હોય એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે જો ક્રમ છે ને તો આવી રીતે હોય, 1s એના કરતાં વધારે 2s, એના કરતાં વધારે 2p, એના કરતાં વધારે 3s, એના કરતાં વધારે 3p, એના કરતાં વધારે 4s, એના કરતાં વધારે 3d, એના કરતાં વધારે 4p, આવી રીતે એનો ક્રમ હોય. આમ લખ્યું છે એ પ્રમાણે હાઇડ્રોજન માટે હોય, બરોબર. બહુ ઇલેક્ટ્રોન માટે આવી રીતે હોય, 2p અને 2s નો સરખો ન હોય, 2s કરતાં વધારે કોનો હોય? 2p નો હોય. સર આવું કેમ, આવું શા માટે થાય? ઓકે, આવું થવા પાછળનું કારણ શું છે? તો માનો આ તમારો પરમાણુ છે, આવી કક્ષકો હોય કક્ષાની અંદર, આ આખે આખા ગોળાકાર હોય, પણ હું આખે આખા ગોળાકાર તમારી સામે દર્શાવતો નથી, બરાબર છે? આટલો આટલો જ ભાગ, બાકી આમાં આખા આખા આવી રીતે આ ગોળાકાર ભાગ. માનો કે આ 1s છે, કક્ષક સીધી લખું છું, આ 2s છે, આ 2p છે, પછી 3s,
3p, 3d, 4s, 4p, 4d અને 4f. આનો મતલબ શું થઈ ગયો કે આ પહેલી કક્ષા થઈ, પછી આ આખી બીજી કક્ષા, પછી અહીંથી આ આખી, આ બીજી, અહીંથી આ આખી ત્રીજી કક્ષા, અહીંથી આ આખી ચોથી કક્ષા થઈ. ઇઝ ઇટ ક્લિયર? આ તમારા મગજની અંદર બેસે છે, બરાબર છે? આવી રીતે મેં તમને છૂટું પાડી દીધું એટલે થોડોક કદાચ આઈડિયા તમારા મગજની અંદર ક્લિયર થશે. પણ આ મેં કક્ષાની અંદર કક્ષકો દર્શાવી છે, કક્ષા નથી દર્શાવી. અને હકીકતે તમને ખબર છે ઇલેક્ટ્રોન છે એ કક્ષકની અંદર ક્યાંક હોય, કક્ષાની અંદર તો ન જ હોય. કારણ કે સાયન્સ સ્ક્વેર તમને ક્યાંક કક્ષકમાં મળે, અને સાયન્સ સ્ક્વેરને જ આપણે તરંગ વિધેયના આધારે આપણે પરમાણીય કક્ષક નામ આપ્યું હતું, બરાબર? કે જે જગ્યા ઉપર ઇલેક્ટ્રોન હોય અને ત્યાં એનું તરંગ વિધેય સાય વડે એને દર્શાવાય, બરાબર? પ્રશ્ન ક્યાં થાય કે મને કે બહુ ઇલેક્ટ્રોન છે, તો ધારો કે હું એવું કહું છું કે ઇલેક્ટ્રોન છે એ 1s પણ છે, 2s પણ છે, 2p પણ છે અને 3s પણ છે. કેટલા કેટલા છે તમને પછી ખબર પડશે. 3p 3d મને એમાં ક્યાંય નથી. આવું છે, કેટલા કેટલા હોય તમારી પછીની વાત છે, તમારી સમજ માટે આપણે આગળ ભણશું એટલે તમને સમજાશે કેમાં કેટલા હોઈ શકે ને શા માટે આટલા જ હોય, આટલા કેમ ન હોય, એ બધી ચર્ચા પછી કરશું. આવી રીતે ઇલેક્ટ્રોન છે. તો હવે તમને એક વસ્તુ ખબર હોય કે જેટલા પરમાણુની અંદર પ્રોટોન હોય ને એટલા એની અંદર ઇલેક્ટ્રોન હોય. પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા એની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય. માનો કે મેં અહીંયા 4 ઇલેક્ટ્રોન મૂક્યા, 1 2 3 4, તો અહીંયા પ્રોટોન પણ કેટલા હશે? તો કે 4 હશે. તો હવે પ્રશ્ન શું થાય? પહેલાં કેવું હતું? તો કે ભાઈ હાઇડ્રોજન માટે પરમ શાંતિ હતી કે એક જ ઇલેક્ટ્રોન હતો અને એક જ પ્રોટોન હતો, એટલે માત્ર અહીંયા આકર્ષણ બળની જ વાત થતી હતી. શેની વાત થતી હતી? માત્ર ને માત્ર કે એક પ્રોટોન વડે ધન વીજભાર ને એક ઇલેક્ટ્રોન વડે ઋણ વીજભાર, તો આ બંને વચ્ચે માત્ર ને માત્ર આકર્ષણ બળ થાય, બીજું કંઈ લાગુ ન પડે. એટલા માટે આ ઉર્જાનો ક્રમ હતો કે પહેલી કક્ષાની કરતાં બીજી કક્ષાની ઉર્જા વધારે, બીજી કક્ષા કરતાં, શબ્દ સમજો, બીજી કક્ષા કરતાં ત્રીજી કક્ષાની ઉર્જા વધુ અને ત્રીજી કક્ષાની ઉર્જા કરતાં ચોથી કક્ષાની ઉર્જા વધુ. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે સર અહીંયા 4, ફોર એક્ઝામ્પલ લીધું છે કે 4 પ્રોટોન છે ને 4 ઇલેક્ટ્રોન છે, તો માથાકૂટ ક્યાં થાય? તો કે અહીંયા સર પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય, કેન્દ્રમાં, કેન્દ્રમાં પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય. અહીંયા કક્ષકમાં અથવા તો કક્ષામાં, આ બીજી કક્ષા છે, કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. કક્ષક અને કક્ષા, આ પહેલી અને બીજી, બીજી અને ત્રીજી, આ બીજી અને ત્રીજી, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. બીજું, કેન્દ્ર અને કક્ષા, સમજ શબ્દ મારો, કેન્દ્ર અને કક્ષા, આના માટે પણ? તો કે સર એના માટે પણ પાછું શું થશે? તો કે સર કેન્દ્ર અને કક્ષા એના માટે પણ પાછું શું થાય? તો કે આકર્ષણ. કારણ કે અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. સમજો, આ જે ટપકા દર્શાવી મેં પ્રોટોનના છે, આ ટપકા છે ઇલેક્ટ્રોનના છે. તો અહીંયા બંને, અહીંયા બંને વસ્તુ લાગુ પડે છે, આકર્ષણ અને ઉપરાંત અપાકર્ષણ. જ્યારે હાઇડ્રોજનમાં માત્ર ને માત્ર એક જ વસ્તુ હતી, કઈ? તો કે આકર્ષણ. અને એ આકર્ષણના કારણે જ ઉર્જાનો ક્રમ આપવામાં આવ્યો હતો. અહીંયા કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આ બે વચ્ચે આકર્ષણ. આટલી વસ્તુ તમને જોવા મળી. કઈ કઈ? કેન્દ્ર કેન્દ્ર વચ્ચે શું જોવા મળ્યું? અપાકર્ષણ. બીજું, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. ત્રીજું, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, જે અહીંયા હાઇડ્રોજનની અંદર હતું નહીં. સેકન્ડ વન, બીજો મુદ્દો, પ્રોટોન તો એક સૂક્ષ્મ એવા નાભીના સ્થાનની અંદર હોય, આપણે બોહર ઉપરથી જાણતા આવીએ છીએ. કેન્દ્રની અંદર બધાય પ્રોટોન છે, એક સૂક્ષ્મ ભાગની અંદર સંકળાયેલો હોય. મેં તમને જે તે દિવસે કીધું હતું કે જો તમે પરમાણુને ક્રિકેટનું ગ્રાઉન્ડ ગણતા હોય તો કેન્દ્ર એ ક્રિકેટનો બોલ છે, બરાબર? કારણ કે પરમાણુ છે એની ત્રિજ્યા આપણે જોઈ હતી 10^-10 મીટર, અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10^-15 મીટર હતી, એટલે બહુ નાનો એવો ભાગ છે, બરાબર છે? કહેવાનો મતલબ આખો એ થયો કે સર જેટલું આકર્ષણ આ કેન્દ્રથી
પહેલી કક્ષાને છે એટલું આકર્ષણ આ બીજી કક્ષાને નહીં હોય, એટલું આકર્ષણ આ ત્રીજી કક્ષાને નહીં હોય. સર, એ તો કોમન વસ્તુ છે, બધાને ખબર જ હોય. એ ઉપરાંત બીજી મારે વાત કરવી છે. હજી શું? તો કે આ જે કક્ષા છે એ પહેલી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ, પછી જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય. આપણે આગળ ભણશું. તો પહેલી કક્ષા આખી ભરાઈ ગઈ, તો પહેલી કક્ષા જે છે એ અહીંયા આને આ કવચ બનાવી દે. પહેલી કક્ષા શેના તરીકે કામ કરશે? આ કેન્દ્ર માટે કવચનું. એટલે કવચ બનાવી દે એટલે શું થઈ ગયું? કવચ એટલે એને કહેવાય શિલ્ડ, અથવા તો એને કહેવાય પડદો. કવચ એટલે શું થઈ ગયું? તમારું એક શિલ્ડનું કામ કર્યું, અથવા તો શેનું કામ કર્યું? એને પડદાનું. આ પહેલી કક્ષા છે એ ભરાઈ જાય, પછી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયા હોય. આ સીધી ને સિમ્પલ વાત છે, બરોબર? તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, તો પહેલી કક્ષા ધરાઈ ગઈ, ઓકે. પછી જ ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયા? તો કે બીજી કક્ષામાં ગયા. તો હવે બીજી કક્ષા માટે પહેલી કક્ષાએ શું કરી દીધું? કે કવચ બનાવી દીધું, હવે ઢાલ બની ગયો. આ સીધી સિમ્પલ વાત છે ને, કે કેન્દ્રમાંથી આવતા નાણાં એ પહેલાં જ્યાં આવ્યા એ ભાઈ ધરાઈ ગયા, પછી જ આગળ મોકલે. લઈ આ ભાઈ છે શું થાય? તો કે આ કેન્દ્રને વફાદાર થાય ને. પરમાણુના કેન્દ્રની વાત કરું છું, આપણા કેન્દ્રની નહીં. તો આ ભાઈ ઇલેક્ટ્રોન ભાઈ, પહેલા ઇલેક્ટ્રોન ભાઈ એ કેન્દ્ર માટે શું થઈ જાય? કવચ બની જાય ને. અહીંથી કાંઈ યુદ્ધ બ્યુદ્ધ કંઈક આકર્ષણ ફાકર્ષણ થાય તો એ અહીંયા સુધી પૂગવા દે હે નહીં. અહીંથી કાંઈ કામ કંઈ કહે કે ભાઈ આમ કરે, સહાય નથી પહોંચતી ને એવું કંઈ વાતું કરશે, તો આ કવચ છે એ બનીને ઊભું રહે. કેન્દ્ર પાસે કંઈ સવાલ જવા દેવાનું નથી. એવી જ રીતે મને કે ત્રીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષા ધરાઈ જાય, પછી ક્યાં આવે? ત્રીજી કક્ષામાં. પહેલી ભરાઈ ગઈ, બીજી ભરાઈ ગઈ, હવે ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ત્રીજીમાં. તો હવે પાછું આ કવચનું કામ કરશે, અથવા તો આ શિલ્ડનું કામ કરશે. તો ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મને આકર્ષણ કરવું છે, કેન્દ્ર ઉપર સવાલ કરવા છે. તો આ બે ધરાઈ ગયા છે, બે પડદા થઈ ગયા. પહેલાં એક જ પડદો હતો, હવે કેટલા પડદા થઈ ગયા? બે. તો આ ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ એટલું બધું ત્યાં જવા નહીં દે, કારણ કે આ બે પાસે પડદાનું કામ કરશે, સવાલ ત્યાં પૂગવા જ નહીં દે. જેમ જેમ તમે દૂર જાઓ એમ એમ આ ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન, માનો કે અહીં ચોથી કક્ષામાં આવ્યો, તો આ ત્રીજી કક્ષા ધરાઈ ગઈ, તો ત્રણ પડદા થઈ ગયા, ત્રણ શિલ્ડિંગ થઈ ગયું. તો હવે આ ઇલેક્ટ્રોનને પાછા ત્યાં પહોંચવા નહીં દે, મતલબ આકર્ષણ તો હશે પણ એટલું બધું નહીં. હવે ક્યાં કેન્દ્ર ને ક્યાં ગામડાનો કોઈ કાર્યકર, કોઈ પાર્ટીનો? હવે આ પાર્ટીના કાર્યકર છે, એનું કેન્દ્ર સુધી સવાલ પહોંચવા દે શું કામ? આ બધા ધરાઈ ગયા છે, આ બધા ધરાઈ ગયા છે. તો આ કાર્યકર છે, આકર્ષણ તો હશે જ એ પાર્ટી તરફ, પણ આ વ્યક્તિ છે એ કોઈ પાર્ટી છે, બરાબર છે? આ પાર્ટી અને આકર્ષણ હોવું જોઈએ, જો ન હોય તો તમે એના કાર્યકર નથી. આકર્ષણ તો છે જ, પણ જેમ જેમ તમે દૂર છો એમ તમારું આકર્ષણ ઓછું છે. ઓછું હોય તો ખરી, પણ આ વધારે ઓછું કરી દે. કોણ? આ ધરાઈ ગયા હોય, બરાબર? તો એટલા માટે આ શિલ્ડિંગ છે એ લાગુ પડે. અને કેન્દ્ર પરનો ધનભાર છે, જેમ જેમ આ ઇલેક્ટ્રોન, કારણ જેમ ઇલેક્ટ્રોન વધે એમ કેન્દ્રની અંદર પાછો ધનવીજભાર પણ વધે, અને જેમ ધનવીજભાર વધે એમ કેન્દ્ર વચ્ચે પાછું અપાકર્ષણ પણ વધે. કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ પણ વધે, અને એમ એમ પાછું ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે, ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ વધે, અને પાછું આકર્ષણથી ઘટતું જાય. હકીકત વસ્તુ એવી છે કે સર એનું અપાકર્ષણ બહુ થાય, અપાકર્ષણ ઓછું થાય, આકર્ષણ બળથી અપાકર્ષણ બળને વટી જાય, તો જ આ વસ્તુ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ વ્યવસ્થિત રહે, નહીં તો પછી ઇલેક્ટ્રોન ગોઠવાયેલાય ન રહે, બરાબર? અને હજી આ કક્ષાની ઉપરાંત આ કક્ષાની અંદર પાછી આ કક્ષકો છે, આ કક્ષકોના હજી પ્રકાર આવે. આ પી કક્ષક છે તો આ પી કક્ષકના ત્રણ પ્રકાર થયા ભાઈ. આ ડી કક્ષક છે તો આ ડી કક્ષકના હજી પાંચ પ્રકાર થયા. હવે આના આકાર નો કોઈ, આનો ડબલ ડમ્બેલ છે, આનો ડમ્બેલ આકાર છે, આકારના કારણે પણ પાછો હજી પ્રશ્ન થાય, હજી તો ઘણું બધું ઊંડું આની અંદર હોય. તો એના કારણે કેન્દ્રીય વીજભારની અંદર પણ પાછો ફેર પડે. હવે કેન્દ્રીય વીજભાર એટલે આવડું, આ જેને તમે ઝેડ ઇફેક્ટિવ તરીકે ઓળખી શકો, અને કેન્દ્રીય વીજભાર કહેવાય. ઇફેક્ટિવ એટલે કેન્દ્રીય અસર, કેન્દ્રની અંદર જે કેન્દ્ર વચ્ચે અપાકર આની અસર કેટલી છે, અને બીજું કેન્દ્રની ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ કેટલું છે. આ અસર પણ ખૂબ અગત્યની છે, સાથે સાથે આ પણ એક કાર્યકારી તરીકે કામ કરે છે, બરોબર? તો કહેવાનો મતલબ આખો એવો છે કે બહુ ઇલેક્ટ્રોનિય પરમાણુ છે એના પ્રમાણે આ પ્રમાણે ઉર્જાનો ક્રમ થશે. હવે આવો ક્રમ સર કેમ થાય, એ કેમ થાય એ વસ્તુને આપણે સમજવાની છે. એના માટે
કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ આપણે સમજવી પડે. કારણ કે પહેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન, બીજીમાં કેટલા, ત્રીજીમાં કેટલા, આના કરતાની ઉર્જા હું કામ વધારે છે ઓછી, હું કામ નથી, આ બધી વસ્તુ સમજવી પડે. પણ એ સમજવા માટે આ બધા કારણો જવાબદાર છે. કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, પછી આ શિલ્ડિંગ મતલબ કવચ કે પડદા, પછી અસરકારક કેન્દ્રીય ધન વીજભાર, આ જે ડિફેક્ટિવ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર આ પણ એટલો અગત્યનો છે. તમારી બુકમાં તો ઘણું બધું અંદર અંદર લખીને આપ્યું છે, પણ એટલું બધું ડીપમાં આપ્યું છે, તમે એને વિશે માહિતી એટલી બધી હજી નથી ધરાવતા. એ માહિતી તમને તો મળે જો તમે આની અંદર ઇલેક્ટ્રોન કેમ ભરાય, ક્યાં નિયમ અનુસાર ભરાય એ ખબર પડી જાય, બરોબર. એ પછી તમને ખબર પડે કે સર આટલા આટલા કારણો છે. અને આના કરતાં વધારે આ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં ઉર્જાનો ક્રમ છે, આકર્ષણ અપાકર્ષણની જે ઘટનાઓ છે, બરાબર છે, એ બધી વસ્તુઓ છે એ તમે હજી આગળના ચેપ્ટરની અંદર આવશો પછી ખબર પડશે. કારણ કે આમાં જો માનો ઇલેક્ટ્રોન વધી જાય અહીંયા, તો આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, માનો કે ઇલેક્ટ્રોનનું વધી જાય, એના કારણે માનો કે આ પડદાને તોડી નાખે અને સીધા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક પણ આવી જાય, આવું પણ બને. આપણે આગળ ભણશું, બરોબર. એને સ્ક્રીનિંગ અસર કહેવાય. કઈ કહેવાય? એને સ્ક્રીનિંગ અસર, બરોબર. એની પણ આપણે ચર્ચા કરશું, પણ એ હજી વાર છે. તમને અત્યારે સ્ક્રીનિંગ અસર અત્યારે સમજાય મારે થોડીક તમને અઘરી પડે. આપણે દરેકની ચર્ચા કરશું કે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થઈ જાય. કારણ કે ડી કક્ષક છે તો એના પાંચ પ્રકાર છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, પાંચ પ્રકાર હોય એટલે, એટલે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે એ આ અપાકર્ષણને તોડે. કોને? તો કે ત્રીજી કક્ષાની અંદર આ કવચ બની હોય ને, પહેલી બીજી કક્ષા બે કવચ બની હોય, પણ આ આમાં એટલું અપાકર્ષણ હોય કે આ અપાકર્ષણની શું કરી નાખે, તોડી નાખે, અને આને તોડીને સીધું આકર્ષણ કોની યાર કરી નાખે, એ કેન્દ્ર સાથે. આ અસરને કઈ અસર કહેવાય? પાછી સ્ક્રીનિંગ અસર. એની પણ આપણે ચર્ચા કરશું, પણ એ થોડોક સમય લાગશે. ત્રીજા ચેપ્ટરમાં તમે એ બાબતો છે એ ભણી જ ગયા છો, બરાબર છે. આપણે સોરી ભણવાની બાકી પણ છે, અમુક ભણી પણ ગયા છે, બરોબર. એની આપણે ચર્ચા છે એ જનરલી આગળ આ ઉપરના ભાગની અંદર કરશું. તમારે માત્ર એટલું સમજવાનું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા આવી હોય પહેલી કક્ષા એના કરતાં વધુ, બીજી કક્ષા એના કરતાં વધુ, ત્રીજી કક્ષા એના કરતાં વધુ, ચોથી કક્ષા. પણ જ્યારે બહુ ઇલેક્ટ્રોન માટે આવે તો પછી કક્ષા છે એના ક્રમ જાળવી શકતી નથી. એના કારણો મેં તમને બે ત્રણ અહીંયા આપ્યા, બરાબર. એ ઉપરાંત હજુ તમને શીખવીશ કે શા માટે આના કરતાં આની ઉર્જા વધુ છે. આના માટે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન જે દાખલ થાય, એ કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોન દાખલ થાય એના માટે નિયમો આવે, એ નિયમોની આપણે ચર્ચા કરશું, બરાબર છે. બીજી કક્ષા હાઇડ્રોજન સિવાયની બહુ ઇલેક્ટ્રોન આવે તો 2s કરતાં ઉપર મારે 2pને દર્શાવવું પડે, 2p કરતાં ઊંચું મારે 3pને દર્શાવવું, બરાબર. એના પછી આ દર્શાવવું પડે 3s, પછી 3p, પછી 4s, પછી 3d, એ પ્રમાણે મારે ઉર્જા છે એનો ક્રમ દર્શાવવો પડે, બરાબર છે. એટલે એ પ્રમાણે આખું કાર્ય છે એ આપણે કરશું. સમજમાં આવે છે? માનો કે અહીંયા હાઇડ્રોજનને બદલે હું લખી નાખું કે બહુ ઇલેક્ટ્રોનિય પરમાણુ માટેની જો હું વાત કરું, બરાબર છે, તો આ ઉર્જાનો જે ક્રમ છે અહીંયા 1s, 2s કરતાં વધારે ઉર્જા કોની આવી જશે? હવે સમજો આખી વાત. 1s કરતાં વધારે ઉર્જા 2sની છે, 2s કરતાં વધારે ઉર્જા છે એ કોની છે? થોડીક ઊંચી લખું 2p. એના કરતાં વધારે ઉર્જા કોની? 3sની. એના કરતાં વધારે ઉર્જા કોની છે? તો કે 3pની. 3p પછી કોણ આવે છે તમે જુઓ? પછી આવે છે 4s. અને પછી કોણ આવે છે? 4s કરતાં થોડીક ઉર્જા વધારે છે કોની? તો કે 3d. તમને એમ થાય સાહેબ તમે એસ કેમ હાવ નજીક લખો છો? અરે ભાઈ, કોઈ પણ કક્ષાની એસ કક્ષક એ પહેલાં આવે, પછી પી કક્ષક આવે, પછી ડી આવે, ને પછી આવતી હોય તો એફ આવે. કોઈ પણ કક્ષામાં પ્રથમ કઈ કક્ષક આવે? એસ. એ પછી 1s હોય, 2s હોય, 3s હોય કે 4s હોય, બરાબર. આ દરેક એવી હોય. અને હવે ખબર પડી તમને, કોઈ પણ એક જ કક્ષક માટે 1s કરતાં 2sની ઉર્જા વધુ, 2s કરતાં 3sની વધુ, 3s કરતાં 4sની વધુ. એવી જ રીતે 2p કરતાં 3p ની વધુ, 3p કરતાં 4p ની વધુ. એવી જ રીતે 3d કરતાં 4d ની વધુ, કારણ કે અહીં જો વચ્ચે વધુ આવે છે. કોઈ પણ એક જ કક્ષક માટે કહું છું, કોઈ પણ એક જ કક્ષક માટે કે 1s કરતાં હંમેશા 2s ની વધુ, 2s કરતાં 3s, 3s કરતાં 4s. કોઈ એક જ કક્ષક માટે 2p કરતાં 3p, 3p કરતાં 4p, 4p કરતાં 5p. એ જ પ્રમાણે 3d કરતાં 4d, 4d કરતાં 5d, એના કરતાં 6d. એવી જ રીતે 4f કરતાં 5f, 5f કરતાં 6f, 6f કરતાં 7f. બરોબર.
एक ज कक्षक नी अंदर जेम जेम कक्षा आई तो सीधी ज वात है पहली कक्षा आ 1s એટલે પહેલી 2s એટલે બીજી કક્ષા પહેલી કક્ષા કરતા બીજી કક્ષાની ઊર્જા હંમેશા વધુ જ હોય એ આપણે સાબિત કરીને અહીંયા દર્શાવ્યું છે બરોબર હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરી છે ઓકે હવે આ બહુ ઇલેક્ટ્રોનીય જે પરમાણુ તમારી પાસે છે એ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય બરોબર એ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય એની આપણે સમજ છે એ મેળવવી છે અને એ સમજ મેળવવા માટે આપણે પરમાણુની કક્ષકોમાં ઊર્જા કેવી રીતે ગોઠ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય એ સમજવું પડે આજે મેં તમને ક્રમ આપ્યો એ ક્રમ આવો હું કામ છે બીજો એ કોઈ કેમ નહીં એ વસ્તુની મારે તમને સમજણ આપવી છે અને સમજણ આપવા માટે આપણે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ ઓકે ચાલો હવે આગળ ઉપર જઈએ આપણે નવા જ ટોપિક તરફ આખો ભાગ કાઢી જ નાખું છું બધું આપણે આગળ ઓકે પ્રથમ વાત કરીએ આપણે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી કે સર પરમાણુ છે એમાં કક્ષકો કઈ રીતે ગોઠવાય બરાબર તો અમે કીધું તમને 1s 2s 2p એ કેમ ગોઠવાય બહુ ઇલેક્ટ્રોનની માટે હાઇડ્રોજન પરમાણુ માટે જ મેં તમને વાત કરી દીધી એના માટે સમાન જ હોય પણ બહુ ઇલેક્ટ્રોનીય હોય કે જેની અંદર ઇલેક્ટ્રોન છે એ બે અથવા તો બે કરતાં વધુ હોય એને બહુ ઇલેક્ટ્રોનીય કહેવાય હા કે એની અંદર કક્ષકો કેમ ગોઠવે પેલા કઈ કક્ષક આવે તો એના માટે ત્રણ નિયમો આપણે ભણવાના છે અને ત્રણ નિયમો તમને આવડી જશે એકદમ સરળ નિયમો છે એ બધા બરાબર છે અને એ નિયમો આવડી જાય એટલે તમને ઇલેક્ટ્રોન રચના પણ સાથે સાથે હું તમને શીખવી દઈશ અને આવડી પણ જશે વિશ્વાસ છે મને તમારા ઉપર બરોબર ઓકે હું તમારે મારા ઉપર રાખવાનો કારણ ઇલેક્ટ્રોન રચના હું જ શીખવીશ ઓકે ચાલો જોઈએ આપણે પ્રથમ નિયમ આઉફ બાઉ નો સિદ્ધાંત પહેલું પહેલી જ વાત તમે કોઈ નહીં કહેતા હું તમને એકલાને કહું છું આઉફ બાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી જર્મન ભાષાનો શબ્દ છે જેનો મતલબ થાય ગોઠવણી આનો મતલબ શું થાય ગોઠવણી આઉફ બાઉ છે એ કોઈ વૈજ્ઞાનિક નથી આ ખાસ ફરી પાછું કહું છું બરોબર એ જર્મન ભાષાનો શબ્દ છે જેનો મતલબ શું થાય ગોઠવણી એવો એનો મતલબ થાય બરોબર એટલે અમુક લોકો શું કરે આઉફ બાઉ એ કીધું તો અરે આઉફ બાઉ એ નથી કીધું ભાઈ આઉફ બાઉ જર્મન શબ્દ છે ગોઠવણીનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન કેમ ગોઠવાશે કક્ષકોમાં એનો સિદ્ધાંત ખરેખર ગુજરાતીમાં તમે કહો તો કે ભાઈ ગોઠવણીનો સિદ્ધાંત છે બરાબર કે ઇલેક્ટ્રોન છે એ કક્ષકની અંદર કઈ રીતે ગોઠવાશે એના માટેનો સિદ્ધાંત છે એની જનરલી આપણે વાત કરવાની છે સમજમાં આવે છે આખી બાબત બરાબર ઓકે આઉફ બાઉ એ શું કીધું એકદમ સરળ ભાષાની અંદર સમજવાનું છે સિદ્ધાંત ટેક્સ્ટ બુકમાં જે લખ્યો હોય એવો જ આપણે શબ્દ પણ આપણે આપણી ભાષામાં લખીએ છીએ ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ
नीची ऊर्जा धरावती कक्षक संपूर्ण भराई जाए त्यार बाद ज इलेक्ट्रॉन ऊंची ऊर्जा धरावती कक्षक में दाखल थाय छे। सिंपल ने सोबत नियम छे, बरोबर। तमे पगथियुं चढ़ता होय, नानुं बाळक होय, एने पगथियुं चढ़ावो तो केवुं पड़े? बेटा पहले पगथियुं चढ़ी जावानुं, व्यवस्थित चढ़ी जावानुं, अर्धुं पहेलुं ने अर्धुं ओलुं एवुं नहीं, पछी ज बीजा पगथिया उपर पग मूकवानो। आवुं ज कंईक आवुं बाऊए आपने कीधुं के इलेक्ट्रॉन छे सौ प्रथम नीची ऊर्जा धरावती कक्षकमां दाखल थाय, नीची ऊर्जा वाली कक्षक संपूर्ण भराई जाय, पछी ज इलेक्ट्रॉन એ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય। આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે, બરાબર, કે ઇલેક્ટ્રોન છે એ પેલા નીચી ઉર્જા હોય, મતલબ પહેલી કક્ષાની ઉર્જા, ધારો કે કહું છું, હમણાં ખબર પડશે આપને કે પહેલી કક્ષાની ઉર્જા નીચી છે, પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? બીજી કક્ષામાં। બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? ત્રીજી કક્ષામાં, કક્ષકમાં, એમ, સોરી ફોર ધેટ, કક્ષામાં નહીં, બરાબર છે। ઓકે, હવે સર ખબર કેમ પડે કઈ કક્ષકની ઉર્જા ઊંચી છે અને કઈ કક્ષકની ઉર્જા નીચી છે? સર ઈ અમને કેમ ખબર પડે? ઓકે, જઈએ એના માટે કે કક્ષકની ઉર્જા સમજવા માટે તમારે n + l નો નિયમ સમજવો પડે। ક્યાં જવું પડે તમારે? કક્ષકની ઉર્જા છે એ ઉર્જા જો તમારે સમજવી હોય તો એ સમજવા માટે તમારે શું સમજવું પડે? n + l નો નિયમ। n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે ગૌણ ક્વોન્ટમાંક, આ બે ભેગા થાય તો જ કક્ષક બને ને ભાઈ, હે કે ભૂલી ગયા? માનો કે હું તમને કહું કે 2p કક્ષક છે તો અહીંયા તમારે n નું મૂલ્ય હોય ને આ l નું મૂલ્ય હોય, n = 2 ને l = 1, ઇઝ ઇટ રેવડી? ઓકે, n + l નો નિયમ શું કહે સર? તમે નવા નવા નિયમો જ લાવ્યા રાખો છો, આપણું તો કાંઈ ચાલે નહીં આમાં। હું કહું એમ તો ઇલેક્ટ્રોન ગોઠવે છે તો હું તો શું કહું, જેને જે મજા આવે પ્રમાણે ઇલેક્ટ્રોન ભરો તમે, તમારે વાંધો નહીં, કાં ચડતા ક્રમમાં કાં ઉતરતા ક્રમમાં, પણ આપણું ચાલે નહીં આમાં કાંઈ, એટલે તમારે નિયમો છે એને થોડા ઘણા સમજવા પડે, બરાબર છે? એટલે મનમાં મનમાં કાંઈ મને ગાળો દેતા નહીં કે આ દૈવ આવ્યા ત્યારના નિયમો જ ભણાવે છે, અને પરમાણુ બંધારણની કાંઈ રીત છે સાહેબ કે એ દિવસના ભણાવો છો, પણ આપણે ડીપમાં એટલા ગયા છીએ એટલે ઓકે, વધારે વાતો નહીં કરે કે વધારે લેક્ચર થાય પાછા। ઓકે, n + l નો નિયમ શું કહે છે? જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઊંચું, ઊંચી નહીં ભાઈ, ઊંચું, તે કક્ષકની ઉર્જા વધુ। જે કક્ષક માટે n + l નું અહીંયા કેટલું થાય તો 2 + 1 = 3, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઊંચું તે કક્ષકની ઉર્જા વધુ, પણ જો કોઈ કક્ષકો માટે અથવા તો કોઈ કક્ષકોમાં n + l નું મૂલ્ય સમાન થાય તો જે કક્ષકમાં n નું મૂલ્ય ઊંચું તે કક્ષકની ઉર્જા વધુ ગણવી। શું કીધું આપણને? n + l નો નિયમ, એ પણ એકદમ સરળ છે સાહેબ, તમને તો સરળ જ લાગે ને, પાકું અમારે કરવું, તમારે થોડું કરવું છે કાંઈ? ઓકે, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઊંચું તે કક્ષકની ઉર્જા વધુ, પણ જો કોઈ કક્ષકમાં n + l નું મૂલ્ય સમાન થાય તો જે કક્ષકમાં n નું મૂલ્ય ઊંચું તે કક્ષકની ઉર્જા વધુ। હું તમને લિસ્ટ થોડુંક બનાવીને આપું, શું આપું બનાવીને? લિસ્ટ બનાવીને આપું, પહેલાં અહીંયા લખી દઉં તમને કક્ષક, પછી લખું n નું મૂલ્ય, પછી લખું l નું,
અને પછી લખું એન પ્લસ એલ નું મૂલ્ય. એટલે ઉર્જા તમને ઓટોમેટિક ખબર પડશે એવી હું આશા રાખું છું. પહેલી કક્ષક હું લખું છું અહીંયા વન એસ, આવડવું જોઈએ. વન એસ કક્ષક માટે એનનું મૂલ્ય કેટલું? સર વન. એલનું મૂલ્ય કેટલું એસ કક્ષક માટે? સર ઝીરો. એન પ્લસ એલ, આશા રાખું છું તમને આવું તો આવડે, વન પ્લસ ઝીરો વન. બીજી કક્ષક લખું ટુ એસ, અહીંયા કેટલું થયું? તો કે ટુ. અહીંયા એન પ્લસ એલનું મૂલ્ય એસ કક્ષક માટે ઝીરો, તો અહીંયા કેટલું આવ્યું? તો કે ટુ. પછી લખું છું હું તો કે ટુ એસ, પછી આઈ એમ સોરી ફોર ધેટ, ટુ પી. ટુ પી કક્ષક મેં લખી તો શું લખાય અહીંયા કણે? એનનું મૂલ્ય બે. પી કક્ષક એલનું મૂલ્ય, તો કે એક. ટુ પ્લસ વન ઇક્વલ ટુ થ્રી. પછી લખું હું થ્રી એસ બરાબર ટુ એસ ટુ પી. પછી હવે ટુ ડી નો હોય ને, કારણ કે પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય, બીજી કક્ષામાં ચાર હોય, એટલે ટુ પીનું થઈ ગયું. હવે થ્રી એસ, તો થ્રી એસ એટલે કેટલા લખું? તો કે અહીંયા ત્રણ, અહીંયા ઝીરો. અહીંયા કેટલું આવ્યું? તો કે ત્રણ. સરજો સમાન થયું એ હું તમને સમજાવીશ આગળ. થ્રી એસ પછી શું લખું? તો કે થ્રી એસ પછી લખું થ્રી પી. થ્રી પી તો અહીંયા લખું ત્રણ, એલનું મૂલ્ય એક, અહીંયા થાય ચાર. થ્રી પી પછી લખું હું થ્રી ડી. થ્રી ડીમાં અહીંયા લખું ત્રણ, ડી હોય તો એલનું મૂલ્ય બે, અહીંયા થાય પાંચ. થ્રી ડી પછી લખું ફોર એસ, અહીંયા લખું ચાર, અહીંયા થાય ઝીરો, અહીંયા થાય ચાર. અહીંયા લખું ફોર એસ પછી ફોર પી. રેડી? ફોર પી, અહીંયા લખું ફોર, અહીંયા લખું વન, અહીંયા થાય પાંચ. પછી ફોર પી પછી લખું ફોર ડી. ફોર ડી માટે અહીંયા લખું ચાર, અહીંયા લખું બે, અહીંયા લખું છ. અહીંયા લખું ફોર એફ, તો અહીંયા લખું ચાર, અહીંયા લખું ત્રણ, અહીંયા લખું સાત. હવે તો કે હવે હું ઉર્જાને ક્રમમાં ગોઠવું. એન પ્લસ એલના નિયમ પ્રમાણે જે થતું હતું એ આપણે કરી દીધું. હવે બરાબર કે ભાઈ એન પ્લસ એલનો જે આપણી પાસે નિયમ હતો અને એની અંદર જે પ્રમાણે આપણે કરવાનું હતું એ પ્રમાણે આપણે કાર્ય કર્યું. હવે તમારે જોવાનું છે અને ક્રમમાં ગોઠવવાનું છે કે કોનું મૂલ્ય કેટલું હોય, કોની ઉર્જા વધુ અને કોની ઉર્જા ઓછી. બરાબર? શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાના છે આપણે કોની ઉર્જા વધારે, કોની ઉર્જા ઓછી. હાલો પહેલાં તો સીધું કઈ કક્ષક આવશે? એન પ્લસ એલનું મૂલ્ય પ્રમાણે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય ને ત્યાર પછી ઊંચી ઉર્જા. જેમાં એન પ્લસ એલનું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, એનો મતલબ ઉલટો શું થાય? ઓછી એની ઉર્જા ઓછી. સમજમાં આવે છે? આવું બહુ એવું કીધું કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચી કક્ષા નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, નીચી ઉર્જાવાળી કક્ષક ભરાઈ જાય, પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે ઊંચી ઉર્જામાં જાય. અહીંયા કીધું નીચી ઉર્જા ઊંચી ઉર્જા કોને કહેવાય? તો કે જે કક્ષક માટે એન પ્લસ એલનું મૂલ્ય ઊંચું તે કક્ષકની ઉર્જા વધુ. બરોબર? આના કરતાં ઉલટું કહો તો કે જે કક્ષક માટે એન પ્લસ એલનું મૂલ્ય નીચું એની ઉર્જા નીચી. તો સૌ પ્રથમ કઈ કક્ષક આવશે ઇલેક્ટ્રોન ગોઠવવા માટે? તો કે સૌ પ્રથમ તમારી પાસે કક્ષક આવશે, બરોબર, કે પરમાણુમાં કક્ષકની ગોઠવણીનો ક્રમ. શેમાં કહું છું? પરમાણુમાં, એ પછી કોઈ પણ એમાં બધા આવશે. પરમાણુમાં કક્ષકની ગોઠવણીનો ક્રમ. હાલો સૌ પ્રથમ કોણ આવશે? હાલો આ એન પ્લસ એલનું મૂલ્ય એક વાળું, એટલે સૌ પ્રથમ કઈ કક્ષક ભરાશે? પેલા કોણ ભરાઈ જાહે? વનેસ. હલો વનેસ પછી કોણ ભરાશે? તો કે એની કરતા થોડુંક મૂલ્ય વધુ, તો કે હાલો એના પછી ટુ એસ. હલો એના પછી કોણ આવશે? સર તકલીફ, આ થ્રી એસ અને સોરી ટુ પી અને થ્રી એસ.
जो एन प्लस एल नु मूल्य समान थाय तो जे कक्षक में एन नु मूल्य ऊंचु ते कक्षक नी ऊर्जा वधु। हवे क्या जावानु एन ना मूल्य में। हालो आ बे मा एन नु मूल्य 2p मा एन नु मूल्य 2 3s मा एन नु मूल्य 3 तो कोनी ऊर्जा वधु 3s नी तो पेला कोण भरा है 2p हूँ कामे ऊर्जा ओछी होय पेला भरवानी छे पछी इलेक्ट्रॉन ने क्या दाखल करवानो छे ऊंची ऊर्जा वाली कक्षक में। એટલે પહેલા કોણ આવશે 2s પછી આવશે 2p એના પછી આવશે 3s નો સમજાણું ફરી પાછું કહું આ બે તો ખબર પડી ગઈ જેની ઊર્જા નીચી આ ઉપબાહુએ શું કીધું છે કે ઇલેક્ટ્રોન છે સૌ પ્રથમ નીચી ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય અને પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય તો કે ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોનની ઊર્જા નીચી હોય પહેલાં ભરાય ને ઊંચી હોય પછી ભરાય। હવે ઉર્જા કોની ઊંચી ને કોની નીચી ખબર કેમ પડે તો કે એન પ્લસ એલ ના નિયમ પ્રમાણે જે કક્ષક માટે એન પ્લસ એલ નું મૂલ્ય ઊંચું એ કક્ષકની ઉર્જા વધુ। તો અહીંયા વધુ એવું કીધું છે આપણે ઇલેક્ટ્રોનને ક્યાં ભરવાનો છે પહેલા નીચી તો આનો મતલબ બીજો પણ તમે શું કાઢી શકો કે જે કક્ષક માટે એન પ્લસ એલ નું મૂલ્ય ઓછું એ કક્ષકની ઉર્જા ઓછી। આનો ઊંધો કરો તો પણ ખબર પડે તમને નિયમ તો આપણે ઊંધો આપણે હું તો ન કરી શકું એટલે સમજવો પડે ઊંધો આપણે બરોબર કે જે કક્ષક માટે એન પ્લસ એલ નું મૂલ્ય નીચું એની ઉર્જા ઓછી પણ જો કોઈ કક્ષકમાં એન પ્લસ એલ નું મૂલ્ય સમાન થાય તો જે કક્ષકમાં એન નું મૂલ્ય નીચું તે કક્ષકની ઉર્જા ઓછી ગણેલી। તો આમાંથી એન નું મૂલ્ય જેનું ઓછું હોય એની ઉર્જા ઓછી અને જેનું એન નું મૂલ્ય વધુ હોય એની ઉર્જા વધુ કારણ કે ઇલેક્ટ્રોન આપણે ક્યાં ગોઠવવાનો છે તો કે પહેલા નીચી ઉર્જામાં પછી ઊંચી ઉર્જામાં આ ઉર્જા માટેનો ક્રમ બતાવ્યો છે એટલે પહેલા ભરાશે 2p અને પછી ભરાશે 3s। ઇઝ ઇટ રેવડી? વેરી ગુડ। ચાલો પછી તો કે સર પછી તો સીધી લાઈન જ છે 3s પછી હાલો ચોથો આવશે એટલે કોણ આવે તો કે 3p। હાલો 3p પછી કોણ આવે સર? મેં લોચો માર્યો છે કંઈક કે નથી માર્યો 3p પછી 3d હા અહીંયા આવી ગયું પકડાનું પકડાનું 4 અહીંયા આવી રેવડી ખબર પડી સર અહીંયા એન પ્લસ એલના મૂલ્ય સમાન હાલો જોવાનું આમાંથી એનનું મૂલ્ય કોનું નીચું જેનું એનનું મૂલ્ય નીચું એની ઉર્જા ઓછી જેનું એનનું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ હાલો 3p અને 4s આ બેમાં જોવો કોનું એનનું મૂલ્ય નીચું સર 3p નું તો આનું એનનું મૂલ્ય નીચું તો આની ઉર્જા ઓછી તો આ 3p છે એના પછી કોણ આવી જાય સીધું એ તો લખી ને આપણે કાં હા એ તો લખી જ નાખી ખબર વગરની ઓકે પહેલાં 3p જ આવે એ તો લખી જ નાખી છે હવે ક્યાં આવ્યા આપણે તો કે અહીંયા પાંચવાળા ભાગમાં કોણ આવ્યું એ 3p પછી સર 3d અને 4p કંઈક લોચો મને કેમ લાગે છે આ 4 વાળું લખવું પડશે ને આપણે 3p લખાઈ ગઈ પછી કોણ લખવું પડશે તો કે 3p પછી લખશું આપણે 4s કારણ કે ચોગડા વાળું પૂરું પછી પાંચડા વાળું મેં કીધું આમ કેમ થયું ઓકે 3d અને 4p આ બેમાં જો 5 છે n + l નું મૂલ્ય તો n + l નું મૂલ્ય આ બેની અંદર સમાન છે તો હવે પહેલા કોને લખશું આપણે 3d ને કે 4p ને તો શું જોવાનું n નું મૂલ્ય જેનું નીચું એની ઉર્જા ઓછી બરોબર અહીંયા કોણ આવશે 3d અને 4p માંથી તો કે 3d n નું મૂલ્ય અહીંયા 3 છે અહીંયા કેટલું છે 4 તો 4s એના પછી લખવાની છે આપણે 3d અને 3d પછી સીધી લખી નાખવાની છે કઈ તો કે 4p પછી તો કે આગળ હવે લખાય નહીં કારણ કે હજી તો આપણે આગળ આમ જોવું પડે જેમ આમાં થયું ને એમ હવે આગળ આગળ તમે જશો એટલે આગળ આગળ એ પ્રમાણે થતું જશે સમજમાં આવી આખી વસ્તુ કે ના આવી હજી ફરી પાછું સમજાવું છું એક વખત કેવી રીતે ક્રમ આવ્યો હોય બરાબર કે આઉબાઉ એના નિયમ પ્રમાણે એવું કે ઇલેક્ટ્રોન છે એ સૌ પ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય નીચી ઉર્જાવાળી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય ઊંચી ઉર્જામાં તો આપણે પ્રશ્ન ક્યાં થયો હતો કે સર ખબર કેમ પડે કે કઈ કક્ષકની ઉર્જા નીચી છે ને કઈ કક્ષકની ઉર્જા ઊંચી છે સર આ અમને કેમ ખબર પડે તો કે એ તમને એમ ખબર પડે જેમ એન પ્લસ એલના નિયમ પ્રમાણે એન પ્લસ એલનો નિયમ તમારે ઊંધો યાદ રાખવો હોય તો પણ ચાલુ છે બરાબર કે જે કક્ષક માટે એન પ્લસ એલનું મૂલ્ય નીચું એ કક્ષકની ઉર્જા ઓછી જો કોઈ પણ કક્ષકમાં એન પ્લસ એલનું મૂલ્ય સમાન થાય તો જે કક્ષકમાં એનનું મૂલ્ય નીચું તે કક્ષકની ઉર્જા
ઓછી ગણવાની બરોબર તો અહીંયા બે સુધી કોઈ પ્રશ્ન નથી પછી અહીંયા બે સમાન થાય છે આમાં એનનું મૂલ્ય જેનું નીચું એની ઉર્જા ઓછી એટલે 2p અને 3s માંથી આ બે માંથી પહેલા આવે 2p ને પછી 3s પછી ક્યાં આવ્યા તો કે 3p અને 4s ની અંદર આ બે ની ઉર્જા સમાન થઈ 4 વેલ્યુ આપી આપણે તો બે માં શું કરો જેનું એનનું મૂલ્ય નીચું એની ઉર્જા ઓછી તો પહેલા 3p ને પછી 4s પછી 5 માં આવો 4 પતે પછી 5 3d અને 4b તો આ બે ની અંદર પણ જેનું એનનું મૂલ્ય નીચું એની ઉર્જા ઓછી તો 3d અને 4p માંથી 3 આવે ને અહીંયા 4 આવે એ પ્રમાણે લખી નાખવાનું એટલે આ પ્રમાણે કક્ષકોનો ક્રમ છે એ તમારો થયો ત્યાર પછી બીજો જે આપણે નિયમ ભણવાના છીએ આ પહેલો નિયમ થયો અને ત્યાર પછી મારે વાત કરવી છે બીજા નિયમની બીજો નિયમ છે એને કહેવાય પૌલીનો નિષેધનો નિયમ બરોબર એ નિયમને તમે બે રીતે સમજી શકો કેટલી રીતે સમજી શકો બે રીતે એ બે રીતે કઈ કઈ રીતે તો કે પહેલો તો સરળ અને સિમ્પલ તમારે જે યાદ રાખવાનો છે એ કે કોઈ પણ કક્ષકની પેટા કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને તે પણ એકબીજાની અથવા તો એકબીજાના વિરુદ્ધ ભ્રમણ પ્રમાણે કે કોઈ પણ કક્ષકમાં તમે એક પેટા કક્ષક લખો કે ના લખો એ પેટા કક્ષક વસ્તુ કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય કક્ષકની પેટા કક્ષક એટલે મારો કહેવાનો મતલબ કે 2p માં બે સમાય એવું નથી કહેતો કે 2p ની અંદર 3 કક્ષકો છે તો 3ની અંદર બે સમાય તે ટોટલ 6 થાય ડી કક્ષકની અંદર 5 કક્ષકો છે તો 5ની અંદર બે સમાય તે ટોટલ 10 થાય એટલે કક્ષકની પેટા કક્ષક ખરેખર ખાસ થઈ બરાબર છે એટલે કોઈ પણ કક્ષક છે એનો નિયમ પહેલો એવો છે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય અને એ પણ કેમ તો કે એકબીજાના વિરુદ્ધ ભ્રમણથી એ તમને હું સમજાવું કે વિરુદ્ધ ભ્રમણ એટલે શું વિરુદ્ધ ભ્રમણ એટલે સ્પિનમાં ન કહેતા આપણે ઊંચો ઇલેક્ટ્રોન ને ઉલટો ઇલેક્ટ્રોન બરોબર પહેલો ઇલેક્ટ્રોન સીધો હોય તો બીજો ઇલેક્ટ્રોન ઉલટો આવી રીતે લખો માનો કે પહેલો ઇલેક્ટ્રોન તમે આમ દર્શાવો છો તો બીજો કેમ દર્શાવવાનો આવી રીતે આ એક જ કક્ષામાં કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન સીધો તો બીજો ઇલેક્ટ્રોન ઉલટો આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન છે એને દર્શાવી શકો આ પહેલી વાત કરી આવું શા માટે બે જ કેમ આવું એને એ સમજવા માટે બીજું એણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુના અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન છે એના ચારેય ક્વોન્ટમ આંક છે એ ક્યારેય સમાન હોઈ શકે નહીં 3 ક્વોન્ટમાં કોઈ પણ એક ઇલેક્ટ્રોન માટે 3 ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે પણ ચોથો ક્વોન્ટમ આંક છે એ ક્યારે પણ સમાન હોય નહીં એ ચોથો ક્વોન્ટમ આંક છે હંમેશા એના કરતાં કેવો હોય ઉલટો હોય એટલે પૌલી છે બરોબર એ પૌલીનો નિયમ કંઈક એવો જ છે બરોબર કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોન છે એના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં એવું આપણે કીધું બીજી જ વાત કરીને શું કીધી કે પરમાણુમાંના બે ઇલેક્ટ્રોનના અથવા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ના સેટ હમણાં સમજાવું આ વસ્તુને કદાપી સમાન કદાપી અથવા તો ક્યારેય સમાન હોઈ શકે નહીં બરાબર છે ઓકે હવે નિયમ તમારે એવો છે પૌલીનો કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે પહેલાં એની વાત તમને કરું બરોબર તો અહીંયા તમને લખીને આપું કે કક્ષક અને અહીંયા લખું સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પછી એક આખું વ્યવસ્થિત કોષ્ટક તમને છેલ્લે બનાવી દીધું કે એસ કક્ષક છે તો એના પ્રકાર કેટલા તો કે એક જ તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે બે પછી કઈ કક્ષક આવે તો કે પી પી કક્ષકના કેટલા પ્રકાર તો કે 3 px py
PZ तो त्रणेयमां केटला केटला समय तो के बे बे तो त्रणेयमां बे बे समय तो केटला थया तो के 6 त्यार पछी वात करो डी कक्षकनी बराबर तो डी कक्षकनी पेटा कक्षको केटली तो के 5 dxy dyz dzx dx² - y² અને dz² તો 5 પ્રકાર હોય 1 માં 2 સમય તો 5 માં કેટલા તો કે 5 માં 10 અને પછી f કક્ષક આવે તો એની અંદર કેટલા આવે તો કે f કક્ષકના કેટલા પ્રકાર તો કે 7 તો 1 માં 2 તો 7 માં કેટલા તો કે 14 અહીં લખું લખાય કે 2 × 1 અહીંયા લખાય 2 × 3 અહીંયા લખાય 2 × 5 અને અહીંયા લખાય 2 × 7 આ પહેલો નિયમ તમને સમજમાં આવ્યો આ ટૂંકમાં નિયમ એક જ છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમય બે તેલમે પેટા કક્ષક શબ્દ એટલા માટે હોય કક્ષક તો એસપીડી એવી છે પછી એ 2p હોય 3p હોય કોઈ પણ હોય એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમય 6 થી વધારે સમાઈ શકે નહીં બરાબર ડી હોય તો એમાં વધુમાં વધુ કેટલા સમય 10 એ પછી 3d હોય 4d હોય 5d હોય કે કોઈ પણ હોય એફ હોય તો એમાં પણ વધુમાં વધુ કેટલા 14 એનથી વધારે સમાઈ શકે નહીં ઓકે આવો અહીંયા ફરી પાછા આ એન પ્લસ એલ ને હું કાઢી નાખું છું આ વસ્તુ જે છે તમારી પાસે કે કક્ષકોની ઉર્જાનો ક્રમ કે ગોઠવણીનો ક્રમ 1s પછી 2s 2s પછી 2p 2p પછી 3s 3s પછી 3p પછી 4s પછી 3d પછી 4p આગળ આગળ ઉપર n + l પ્રમાણે તમે લખો તો લખી શકો 100 વખત લખવું હોય તો 100 વખત ને 200 વખત લખવું હોય તો 200 વખત આ ક્રમ તમને રાતે ઉઠાડીને પૂછે તો સપનામાં આ ક્રમ યાદ હોવો જોઈએ આ ભૂલાવો જોઈએ નહીં કારણ કે આ આ નિયમ પ્રમાણે જ આપણે ઇલેક્ટ્રોન છે એ કક્ષકની અંદર ભરવાના છે ઇલેક્ટ્રોન રચના તો જ આવડશે હજી નહીં આવડે હજી તો ઇલેક્ટ્રોન રચનાની વાર છે હું આ વસ્તુ સમજાવું છું પહેલી વાત સમજમાં આવી પૌલીની કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય બે થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં આવું હું કામ કીધું તો એનું કારણ આપ્યું કે પરમાણુમાંના બે ઇલેક્ટ્રોનના અથવા તો બંને ઇલેક્ટ્રોનના બે ઇલેક્ટ્રોનના નહીં પણ આવું કહેવાય કે બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકના સેટ કદાપી સમાન હોઈ શકે નહીં એ હંમેશના માટે કેવા હોય જુદા હોય એ સમાન ક્યારે પણ હોઈ શકે નહીં ઓકે હવે કહેવાનો આખો એનો મતલબ એવો છે કે માનો કે કોઈ પણ કક્ષક માટે તમે જનરલી વાત કરતા હોય અથવા તો ચર્ચા કરતા હોય બરાબર તો એ દરેકની અંદર માનો કે હું તમને એક વસ્તુ સામાન્ય રીતે સમજાવું તમને કદાચ અત્યારે સમજાવવામાં તકલીફ પડશે પણ કંઈ વાંધો નહીં મને હું તમને એમ કહું ઓકે 1s કક્ષકની જ વાત કરું કે 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે એટલે ઉપર આમ લખાય પહેલો ઇલેક્ટ્રોન સીધો દર્શાવ્યો ને બીજો મેં કેવો દર્શાવ્યો ઉલટો હવે જો 1s છે તો 1s કક્ષક માટે તમને ખબર હોય n બરાબર કેટલા તો કે 1 l બરાબર કેટલા તો કે 0 l બરાબર 0 તો ml બરાબર કેટલા તો કે 0 હવે અહીંયા ms લખું છું તો ms બરાબર કેમ લખવાનું તો કે હવે ms માટે પહેલા ઇલેક્ટ્રોનની મારે વાત કરવાની પહેલો ઇલેક્ટ્રોન કેવો તો કે સીધો હવે જો આ પહેલો ઇલેક્ટ્રોન સીધો હોય ને તો આને સમઘડી દિશામાં કહેવાય આવું તમને અહીં દેખાવાનું જ નથી બરાબર મેં તમને લખાયું હતું સ્પિન ક્વોન્ટમ આંકમાં કે પહેલો ઇલેક્ટ્રોન સીધો સમઘડી દિશામાં ગતિ કરે તો એનું મૂલ્ય +1 આપને વિષમઘડી દિશામાં ગતિ કરે તો એનું મૂલ્ય -1 આપ સમઘડી દિશામાં આપણે દેખાય તો નહીં ઇલેક્ટ્રોન અહીં લેખા છે મેં તો સીધો ઇલેક્ટ્રોન હોય તો સમઘડીમાં કહેવાય ઉલટો ઇલેક્ટ્રોન હોય તો આને કેમ કહેવાય તો કે વિષમઘડીમાં કહેવાય સીધો ઇલેક્ટ્રોન છે પહેલો ઇલેક્ટ્રોન આ પહેલા ઇલેક્ટ્રોન માટેની વાત કરું છું બરાબર તો અહીંયા મૂલ્ય મારે લખવાનું કેટલું તો કે +1 આપ બરાબર છે પછી એવી જ રીતે હું બીજા ઇલેક્ટ્રોન માટે વાત કરું 1s કક્ષકના તો અહીંયા પણ બીજા ઇલેક્ટ્રોન માટે હું આવે 1s કક્ષક માટે n ઇક્વલ ટુ 1 l ઇક્વલ ટુ 0 ml ઇક્વલ ટુ 0 પણ આ બીજો ઇલેક્ટ્રોન છે એ કેવો છે ઉલટો ઉલટો હોય તો વિષમઘડી છે તેનું મૂલ્ય કેવું થાય -1 આપ જુઓ આ ત્રણેય ક્વોન્ટમ આંકના મૂલ્ય કેવા છે અહીંયા સમાન આ બે માટે છે આ પ્રથમ ઇલેક્ટ્રોન માટે છે આ બીજા ઇલેક્ટ્રોન માટે આ 1s1 માટે છે આ 1s2 મતલબ બીજા ઇલેક્ટ્રોન માટે છે તો અહીંયા એમ કીધું કે પરમાણુમાંના
बने इलेक्ट्रॉन चवारे क्वांटमांक नो सेट कदापि समान हो सके नहीं कि आ त्रण समान थाय एन एल अने एम एल नु मूल्य समान थाय परंतु एम एस स्पिन क्वांटमांक नु मूल्य क्यारे पण समान थई सके ने कदाच तमने पूछे बराबर तो खबर पड़ी जोईए एम एस नु मूल्य प्लस वन आप क्यारे हवे खबर पड़ी आपणे लखेलो आप्युं तो आगळ जो इलेक्ट्रॉन सीधो होय तो इन्हें समघड़ी कहवा तो प्लस वन आप आवे जो इलेक्ट्रॉन उल्टो हो तो इन्हें विषम घड़ी कहवा तो यू मूल्य के आवे तो कि मूल्य आए माइनस वन आप आ प्रमाण इलेक्ट्रॉन है ये गोठवामां आवे छे बराबर है आ यू कारण आपने बेज इलेक्ट्रॉन एट्ला सामवाना कारण के जो एक समय सामो तो त्रय क्वांटमांक के थी जाए सामन थी जाए बराबर त्याँ सुधी आपने प्रश्न तो ना अपने प्रश्न अँतो कि बीजो इलेक्ट्रॉन है ये जयरे हो तरह य सीधी समघड़ी दिशा में गति न करे विषम घड़ी दिशा में गति करे बराबर हो तो कक्षक में बीजो इलेक्ट्रॉन ओके हवे त्यार पछी मारे आगळ वधवुं छे पण ए आगळ वधवा माटे मारे अमुक वस्तुनी जरूरियात छे अमुक वस्तुनी जरूरियात नथी कहेवानो मतलब शुं छे तो कि त्रीजा नियमनी जरूर छे पण अमुक कक्षक में इलेक्ट्रॉन भराई जाय पछी बराबर दाखला तरीके हवे हूँ तमने एवं समझा मगुज मारे त्रीजो नियम भणावो छे तमने पण त्रीजा नियमनी जरूरियात मारे क्यारे पड़शे तो कि अमुक परमाणुनी इलेक्ट्रॉन रचना तो हवे मने तमने लखता पण आवडशे हूँ तमने पहेला अमुक परमाणुनी इलेक्ट्रॉन रचना लखता शीखवाडुं अने पछी आगळ हूँ जईश एटले पहेला ज हूँ तमने कहूँ कि हाइड्रोजन परमाणुनी इलेक्ट्रॉन रचना लखी आम लखवानी हाइड्रोजननो नंबर एक याद राखजो केम लखवानी छे तमने समजावुं छुं बराबर तो हाइड्रोजन में केटला नंबर एटले शू थयो एनो परमाणु क्रमांक अने जेटलो परमाणु क्रमांक एटला शू थया एना इलेक्ट्रॉन बराबर तो पहला कई कक्षक में दाखल था इलेक्ट्रॉन तो के वन एस मतलब लखवानुं मारे शू तो के वन एस केटला इलेक्ट्रॉन है तो के वन हवे वन एस ना केटला प्रकार छे तो के बे तो अहीं खानू एक ज करवानुं हूँ काम एक ज खानू करवानुं तो के पौलीए कीधुं छे कोईपण कक्षक में वधु में वधु बे इलेक्ट्रॉन समय एटले जेटले कक्षकना प्रकार एटला खाना अहींया करवाना एस कक्षकना केटलो प्रकार तो के एक ज एटले नीचे एक ज आनी आनी नीचे ज होवू जोईए बीजे क्यांय नहीं एटले आ पहेलो इलेक्ट्रॉन मैं दर्शायो आवी रीते बराबर छे ओके हाइड्रोजन नी इलेक्ट्रॉन रचना थई गई पूरु पछी बीजू तो के बीजो नंबर लखू हीलियम अहींया नंबर बे आप्या हवे बीजो इलेक्ट्रॉन भरवानो छे एस कक्षक में केटला समय जो हमें लिखी में केटला इलेक्ट्रॉन समय तो के बे हवे हूँ लखवानो अहींया तो के वन एस टू केटला लखाय वन एस टू हलो खानू केटलू तो के एस कक्षकना केटला प्रकार एक तो खानू केटलू तो के अहींया एनी नीचे ज करवानो आ एक खानू केटला इलेक्ट्रॉन भरवाना बे पण हूँ कीधुं कोईपण कक्षक में वधु बे इलेक्ट्रॉन समय सके ने ए ते पण एकबीजाना विरुद्ध भ्रमण थी पहेलो इलेक्ट्रॉन भरो हमेशा सीधो भरवानो अने बीजो इलेक्ट्रॉन जे भरो ए हमेशा केवो भरवानो उल्टो भरवानो त्यार पछी हीलियम पछी कोण आवे लिथियम नंबर त्रण हालो इलेक्ट्रॉन अहींया शू थई गयो भराई गया तो के हा तो अहीं लखी नाख्यु मैं वन एस टू आ हतुं एम न ऊपरनुं हतुं एम न आवी गयुं हवे वन एस में पूरु बेज भराय भराई गया हवे टू एस तो अहीं लखुं वन एस टू पछी हुं लखुं अहींया 2s2 અહીંયા અલ્પવિરામ ફલ્પવિરામ પૂર્ણવિરામ એકોય વિરામ આવે નહીં ખાલી જગ્યા જ મૂકવાની અને 2 છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એને ઉપર દર્શાવવાની બરાબર અહીંયા 2 નથી લખવાના 2s માં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના 3 અહીંયા કેટલા ભીરા 2 એક અહીંયા કેટલા થયા 3 આ ખાનું કેટલા ઇલેક્ટ્રોન થયા 1 અને 2 હવે કેટલા ભરવાના હજી 1 ભરવાનો પહેલો ભરો એ કેમ ભરવાનો આ સીધો બરાબર પછી तो के चौथू चौथू कोण आवे बेरेलियम बोलो अहीं हूँ लखूँ तो के वन एस टू अहीं टू एस टू बे ने बे चार अहीं केटला खाना तो के एस नू एक खानू आ पहेलो इलेक्ट्रॉन आ बीजो बोलो आ टू एस ना पण केटलू खानू एक आ पहेलो इलेक्ट्रॉन आ बीजो थई गयुं आटलू वेरी गुड हलो हवे तो के हवे बेरेलियम पछी कोण आवे तो के बोरोन बोरोननो नंबर केटलो तो के पांच हलो पांच नंबर में शू थाय पेला इलेक्ट्रॉन क्या भराय तो के 1s2 2s2 भराई गई 2s2 चार हजी कोण आवे तो के 2s पछी कोण तो के 2p हलो 2p मां तो केटला समय छे 6 पण आपणे केटला लखवाना छे हजी एक ज हलो 1s नु केटलु खानु एक आ पेलो सीधो आ बीजो ऊंधो अहींया पेलो सीधो बीजो ऊंधो अहींया केटला पण 2p 2p ना केटला खाना तो के p ना केटला प्रकार जेटला प्रकार एटला खाना
ત્રણ પ્રકાર, તો એક આરે સીધા ખાના તણે તણ કરવાના છે, આ એક, આ બે અને ત્રણ. કેટલો ઇલેક્ટ્રોન મૂકો? આ એક. અમુક શું કરે? આમ કરે, ટૂંપી. આ એક, આ બે, આ ત્રણ. આમ નહીં, કારણ કે આ ત્રણેય કક્ષકો એક જ છે, પણ એના પ્રકાર જુદા જુદા છે. મારો કે આ પહેલું ખાનું છે તે 2px, બીજું ખાનું 2py, ત્રીજું ખાનું 2pz, બરાબર છે. હવે લખું હું કાર્બન. કાર્બન નંબર 6 શું આવશે? 1s2, 2s2, 2p2. ચાલો અહીંયા પહેલાં આટલું આમનન. આ એક, આ બે, અહીંયા આ એક, આ બે, અહીંયા આ એક. સર હવે હું હવે ભરી દો. સર બે જગ્યા છે, કાં તો તમે ઇલેક્ટ્રોન એ અહીંયા ભરી શકો બીજો, અને કાં તો તમે ઇલેક્ટ્રોન અહીંયા ભરી શકો. ક્યાં ભરાય? તો આ વસ્તુ સમજાવવા માટે આપણે ત્રીજો નિયમ એ ભણવાનો છે. આ ત્રીજા નિયમને હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ કહેવાય. આ ત્રીજો નિયમ જે આપણે ભણવાનો છે એ શેનો છે? તો કે હુંડનો મહત્તમ ભ્રમણ. બીજા કલરની પેનથી લખો એટલે સામે સામે સેમ નોટ થાય. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ શું છે? મિસ્ટર હુંડનો નિયમ, પણ એને શબ્દ વાપરો છે મહત્તમ ભ્રમણ. એ પણ તમને હું સમજાવું. હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ શા માટે એવો ખબર પડી કે સર અહીંયા પેટાકક્ષક છે. શું છે? અહીંયા તો એક જ છે પ્રશ્ન, પણ પેટાકક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય? તો હુંડે એવું કીધું કે કોઈ પણ કક્ષકની પેટાકક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ એક એક ગોઠવાય, ત્યારબાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય કે જેથી મહત્તમ ભ્રમણનું મૂલ્ય મળી શકે. આવું આપણે મિસ્ટર હુંડે કીધું કે ઇલેક્ટ્રોન છે ને એ કક્ષકની પેટા કક્ષકમાં પહેલાં એક એક ગોઠવા જાય. જેટલા મતલબ ત્રણ કક્ષક છે તો પહેલાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? ત્રણેયમાં પહેલાં એક એક, પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ મતલબ બીજો બીજો ઇલેક્ટ્રોન છે એ તમારે ગોઠવવાનું. એનો મતલબ હું થયો કે અહીંયા ઇલેક્ટ્રોન આમ નહીં લખવાનો, આમ લખવાનો. તો મહત્તમ ભ્રમણ કેમ થાય? સર સમજાવું તમને. કાર્બન છે એ પ્રમાણે લખતા હતા 1s2, 2s2 અને 2p2. પાછો કાર્બનને બીજી રીતે આપણે લખીએ, આ જ રીતે, પણ આપણે બંને રીતે સમજી લઈએ. માનો કે હોય અહીંયા તો આપણે આમ જ દર્શાવીએ છીએ, ઇલેક્ટ્રોન પહેલા સીધો ને બીજો ઉલટો, અહીંયા પહેલા એક અને આ પછી એક. આમ તમે લખો ઇલેક્ટ્રોન તો પણ ચાલે, પણ આમ ન ચાલે. કેમ આમ ન ચાલે? આમ લખો તો ચાલે, બરોબર? ડાબી બાજુ તીર તમે દેખાડો તો ચાલે. આમ ઇલેક્ટ્રોન લખો તો ચાલે. પહેલો ઇલેક્ટ્રોન છે એનું આ બાજુ મોઢું, બીજો ઇલેક્ટ્રોન છે એનું આ બાજુ મોઢું, બરોબર? આમ ચાલે. પછી આમ ન ચાલે, આ ખોટું છે, આ સાચું છે, બરાબર? આવી રીતે, આવી રીતે. હવે અહીંયા માનો કે આમ ભરી દઉં તો તો શું થાય? ઓકે, તો મારા ભ્રમણનું મૂલ્ય ગોતવું છે. તો અહીંયા શું થયું? પહેલા ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? તો કે +1 આપ, બીજાનું -1 આપ. ટોટલ આ કક્ષકનું કેટલું થઈ ગયું? 0. આનું +1 આપ, આનું -1 આપ. ટોટલ આ કક્ષકનું 0. આનું +1 આપ, આનું +1 આપ. +1 આપ વત્તા +1 આપ, ટોટલ ભ્રમણ મૂલ્ય કેટલું થયું? +1. અહીંયા પહેલાંનું સીધું એટલે +1 આપ, બીજો ઉલટો એટલે -1 આપ. 0, +1 આપ, -1 આપ. 0, +1 આપ, -1 આપ. 0.
शाटे हूंडे कीधु कि इलेक्ट्रॉन से भ्रमण मूल्य महत्तम बे एट इलेक्ट्रॉन है ये कोई कक्षक नहीं पेटा कक्षक में पहला एक एक भरवा पीछे बीजो बीजो अँ एक प्रकार ने अँ सुधी एट्ले कोई प्रश्न ना तो जयरे पी कक्षक आई बीजो इलेक्ट्रॉन आयो ए सीधो अपनी सामने प्रश्न है ये उठो एट आ प्रमाण इलेक्ट्रॉन से भरवा के जे महत्तम भ्रमण न मूल्य तमने मिली सके એટલે ઇલેક્ટ્રોન છે એને ક્યાં ગોઠવવાનો તો કે ઉલટો નહીં તો કે કેમ ગોઠવવાનો સીધો સીધો ગોઠવો તો 1 મળે ઉલટો ગોઠવો તો 0 મળે ઓકે ત્યાર પછી આવી રીતે આગળ ચાલીએ તો નાઇટ્રોજનની અંદર નંબર 7 શું થશે 1s2 2s2 2p3 એટલે અહીંયા એક ખાનું અહીંયા એક ખાનું અહીંયા શું કરશો ત્રણ ખાના તો પેલા એક આ બે અને આ ત્રણ પછી ઓક્સિજન નંબર 8 આવી રીતે ના થવું જોઈએ મારે કદાચ થઈ જાય તો ચાલે પણ તમારે ન ચાલે બરાબર ઓક્સિજન નંબર 8 અહીંયા બે ટપકા કરવાના 1s2 2s2 અને 2p4 અહીંયા એક ખાનું આ 1 અને 2 અહીંયા પાછું એક ખાતું એમ ને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 4 હાલો થઈ ગયું ભ્રમણ એક એક ગોઠવાના હવે પછી શું કરવાનું પહેલાં એક બે લખવાના આમ 3 અને પછી આ 4th એવી જ રીતે તમારે આગળ ઉપર આગળ ઉપર આગળ ઉપર ચાલ્યું જ જવાનું છે ચાલો આ ભાગને હું કાઢી નાખું છું અહીંયા થોડીક ઇલેક્ટ્રોન રચના હું લખી અને તમને દેખાડું બરોબર આ ઓક્સિજન માટે થઈ ગયું પછી હું સીધું એક મૂકી દઉં છું સીધી નિયોન માટે લખીને આપું છું નિયોન નંબર 10 શું થઈ ગયું 1s2 2s2 ગણવા ના 10 છે 2 2 4 પછી 2p માં કેટલા હોય 6 2 2 4 ને 6 10 હાલો પૂરું હાલો અહીંયા ટુ એટલે પેલો સીધો બીજો ઉલટો પેલો સીધો બીજો ઉલટો આની નીચે જ અહીંયા હોવું જોઈએ બીજે ક્યાંય નહીં આ 1 2 3 લખવા નામ હોય હંમેશા 4 5 અને 6 પછી હું ચાલુ કરું છું અહીંયા સોડિયમથી સોડિયમ નંબર 11 શું થશે 1s2 2s2 2p6 પછી અહીં શું આવશે 3s એટલે કેટલા આવશે 1 બરાબર તમને ભરતા આવડશે અહીંયા એક ખાનું અહીંયા આ પછી આના 3 ખાના અહીંયા ને પછી આ એસ તો એનું ખાનું પાછું 1 એટલે આ બધામાં તો હતા એમ ને પાછું અહીંયા એક ઇલેક્ટ્રોન ભરી દેવાનો બરાબર અપ ટુ તમે ચાલ્યા જતો 3s પછી 3s ભરાઈ જાય પછી કોને લઈ લેશો તમે સીધી 3p ને પછી 3p ભરાઈ જાય પછી બરાબર તહીં તમને હું કહું કે 3p ક્યારે તમારી ક્યારે ભરાઈ જાય તો 3p તમારી ભરાશે ક્યારે તો કે આર્ગોનમાં આર્ગોન નંબર કેટલા લઈ લઉં 18 તો હું થશે 1s2 2s2 2p6 3s2 અને 3p ગણો હાલો 2 2 4 ને 6 10 ને 2 12 12 ને કેટલા મૂકી દઉં 6 એટલે કેટલા થશે 18 હાલો અહીંયા કેટલું ખાનું તો કે 1 અહીંયા કેટલું ખાનું 1 અહીંયા કેટલા ખાના અહીંયા 3 અહીંયા મારી પાસે જગ્યા નથી એટલે હું નાનો કરું તમારે તો એ પ્રમાણે નીચે 3s ની નીચે ત્યાં ખાનું આવવું જોઈએ 3p તો અહીંયા લખીને ખામે 1 2 ને 3 ખાના બરાબર 3p ભરાઈ ગઈ રેડી આવશે ને ભરતા 1 2 3 એ પ્રમાણે ભરવાનું આર્ગોન પછી સીધું કોને લેવાનું પોટેશિયમ નંબર 19 શું થશે 1s2 2s2 2p6 3s2 3p6 અને પછી કોને લઈ લેવાનું 4s1 બરાબર તો અહીંયા આનું એક ખાનું આનું એક આના 3 આનું એક આના 3 આનું 1 એવી જ રીતે તમારે લખવાનું બરાબર પોટેશિયમ પછી તમને ખાલી 1 આપી દઉં સ્કેન્ડિયમનો કેટલો નંબર 21 શું થશે 1s2 2s2 2p6 3s2 3p6 પછી અહીંયા 4s2 4s પછી કોણ છે તો કે 3d અને અહીંયા 1 આવશે ગણો 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 1
એકવીસ એટલે કેમ ઇલેક્ટ્રોન ભરશો? અહીંયા બે, અહીંયા બે, અહીંયા ત્રણ પ્રકાર કરે, અહીંયા બે ભરજો, અહીંયા કેટલા ભરશો? છ, અહીંયા બે, અહીંયા ડી કક્ષક કેટલા પ્રકાર? પાંચ. કેટલા ખાના કરવાના છે? તો કે પાંચ ખાના. બરોબર, આ ઇલેક્ટ્રોન પહેલું. પછી આગળ આગળ જતું જવાનું. આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે તમારે ભરતા જવાના. એકવીસ થી લેશો તમને ઝીંક નંબર ત્રીસ સુધી આવડશે, પછી તમારે ફોર પીની જરૂરિયાત નહીં પડે, આગળ ઉપર તમારે જરૂરિયાત પડશે. આ ઇલેક્ટ્રોન રચના છે. આમ તમે જો તમે કોઈ નિયમની જરૂર કે આગળની કાંઈ જરૂર હતી નહીં, પણ ઇલેક્ટ્રોન રચના સમજ માટે કે ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય, ક્વોન્ટમાં કેટલો હોય, ચોથો ક્વોન્ટમાં સમાન ન થાય, નિયમ અનુસાર આ બધી વસ્તુ કરવી પડે તો જ તમને ઇલેક્ટ્રોન રચના છે એ આવડે. ઇલેક્ટ્રોન રચના આવડવા માટે આડકતરી રીતે આવડવા માટે આ ક્રમ ખબર હોય, વન એસ ટુ એસ ટુ પી, થ્રી એસ થ્રી પી, ફોર એસ થ્રી ડી, ફોર પી, એ પ્રમાણે આગળ આગળ. બરોબર, આગળ આગળ જરૂર નથી, પણ આટલું આવડે ઇને આટલું તો આવડવું જ જોઈએ. બરોબર, અને પછી આગળ શું આવે ખબર ન પડે તો એન પ્લસ એલ લખતું લખી નાખવાનું એટલે આવડી જાય, એમાં કંઈ બહુ મોટી બાબત છે નહીં. તમારે ખરેખર 118 તત્વની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, પણ 1 થી 30ની તો આવડવી જ જોઈએ. આ જે ફાઇનલ ઇલેક્ટ્રોન રચના હતી આમાં હું તમને હજી શોર્ટ કરાવી લખાય આવી જ રીતે, પણ આમાં હજી હું તમને ટૂંકી આમ તમે લખો એટલે આમ 118માં બહુ લાંબી લાંબી લાઈન, એટલે હું તમને હજી ટૂંકી કરાવીશ. પણ તમારે 1 થી 30 સુધી મને લખી અને બતાવવાની છે. આગલા લેક્ચરમાં મેં તમને અહીંથી 10 સુધી તો બતાવી જ છે, આગલા લેક્ચરમાં હું તમને 11 થી લઈને 30 સુધીની બતાવી દઈશ. તમે ચેક કરજો તમે લખેલી છે એ સાચી છે કે ખોટી. આપણી પાસે બીજો વિકલ્પ નથી એટલે અત્યારે આ કરવું પડશે. તમે લખેલી છે એ સાચી છે કે ખોટી છે, ના સમજાય મેસેજ કરી કોલ કરીને પૂછી લેજો કે સાહેબ આનો આમ હવે તો આમાં અટવાનો. પણ ઇલેક્ટ્રોન રચના એ આવડવી જ જોઈએ તો જ આગળ કેમિસ્ટ્રીમાં આવડશે, નહીતર કેમિસ્ટ્રીમાં કાંઈ ટલ્લો પડશે નહીં. બહુ અગત્યની બાબત છે અને બહુ અગત્યનો આજનો આ લેક્ચર છે. ત્રણે ત્રણ નિયમો પણ આવડવા જોઈએ, કારણ કે નિયમો આવડશે તો જ ખબર પડશે કોણ કેમ આવે. બરાબર છે, નિયમોના આધારે જ તમને ઇલેક્ટ્રોન રચના ગોઠવતા આવડશે. ઇલેક્ટ્રોન રચના ગોઠવતા આવડશે હજી અમારે તમને થોડુંક આમાં ડીપલી સમજાવું છું. અમુક વિદ્યાર્થી કહેશે બા તમને આવડે છે અમે કરી ગયા આગળ, હજી અમારે તમને થોડુંક વધારે સમજાવું છું. તમને આવડે તમારે ઓછી પ્રેક્ટિસ કરવી પડશે, નથી આવડતું વધુ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, જે શીખી ગયા છે ઓકે એને આવડે છે લખી નાખજો, પણ એવું નહીં હવે લેક્ચર નથી જોવા જોજો, કારણ કે હજી આમાં હું તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન શીખવાડીશ, પછી તો કે અર્ધપૂર્ણ અને પૂર્ણ કક્ષકની સ્થાયીતા હજી એક ટોપિક બાકી છે. ઇલેક્ટ્રોન રચના મેં તમે શીખવાડી દીધી આમાં ભેગી ભેગી, જો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેમ લખાય એ તમારી બુકમાં તો થોડીક આપી છે, હું તમને દરેક છે એ શીખવાડવાનો છું, દરેક છે એ લખાવવાનો છું. બરાબર, કેવી કેવી રીતે લખાય એ બધી વસ્તુ. બરાબર, કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ, કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહેવાય. પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને શું બોલાય? ઇલેક્ટ્રોન રચના. બરાબર, હજી એક ટોપિક આપણો બાકી છે ભણવાનો, સ્વાધ્યાયના પ્રશ્નો પણ બાકી છે ભણવાના, જે એ દરેક આપણે ભણવાના છીએ, છોડવાનું નથી આપણે. બરાબર, પણ એની પહેલાં આ ઇલેક્ટ્રોન રચના એ કરવાની છે કમ્પ્લીટ, તો જ આગળ ઉપર તમને ખબર પડશે, નહીંતર આગળ ઉપર ખબર પડશે નહીં. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ છીએ, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ફરી પાછું કહું છું કે આ વસ્તુ અગત્યની છે, નિયમો ત્રણે ને ઇલેક્ટ્રોન રચના લખતી જવાની છે. કક્ષકના જેટલા પ્રકાર એટલા ખાના, કક્ષકના જેટલા પ્રકાર એટલા કક્ષકના ખાના, અને આ પ્રમાણે આ ભરાઈ જાય પછી આમાં કઈ કક્ષકમાં કેટલા ભરાય પૌલીના નિયમમાં શીખવાડ્યું હતું મેં. કોઈ પણ કક્ષકની પેટા કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય, બે કરતા વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બરોબર, કક્ષક, કક્ષકના પ્રકાર કેટલા, એ બધી વસ્તુનું આખું તમને એક સરસ મજાનું હું કોષ્ટક છે એ પણ તમને લખી દઈશ. પણ પહેલાં તમે આ ઇલેક્ટ્રોન રચના છે એ 1 થી 30 સુધીની હોમવર્કની અંદર તમારે લખવાની છે. બરોબર, પછી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને 1 થી 10 સુધીની કરાવીશ, આગળની હું તમને બોર્ડ ઉપર આપીશ કે આટલી છે, આવી રીતે તમારી સાચી છે કે ખોટી, એમાં પણ ન સમજાય તો આપણે એની આગળ ઉપર ચર્ચા કરશું. ઓકે, અહીં સુધી આજના માટે આપણે રાખીએ છીએ.